माता जी, जय भवानी। परिश्रम थी प्राप्ति भाग 53 માં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। પરિશ્રમ થી પ્રાપ્તિ વેબિનાર શું છે એમનો પરિચય આપવાની આ 53મા એપિસોડમાં હવે જરૂરિયાત લાગતી નથી, તો સીધા જ આપણે આજના અતિથિ વિશેષ ની વાત કરીશું। આજના આપણા અતિથિ વિશેષ છે શ્રી વિરલસિંહજી વિશાલસિંહજી રાવલ, જે અભયસિંહનો માઢ માણસાના વતની છે, લીમોદરા વાઘેલાનો તેમના ભાણુભા છે। એમના બિઝનેસની આછેરી વાત કરીએ તો વ્યવસાય છે એમનો ઇમ્પોર્ટન્ટ મિનરલ વોટર જ્યુસ સપ્લાય, 2006થી એમનો બિઝનેસ છે। ખાસ રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ આ નામ અનેક રાજપૂતો અને ખાસ કરીને બિઝનેસમેનો બિઝનેસ જેટલા રાજપૂત પરિવારમાંથી બિઝનેસ થઈ રહ્યો છે અલગ અલગ પ્રકારનો, તો એ બધાને જોડતી કડી કહી શકીએ ને, તો એ વિરલસિંહજી રાવલ છે। કોઈ પણ ક્ષેત્ર વિશેની વાત કરો એટલે કે આ આપણા દરબાર છે ને, બાપુ સાહેબ છે એ એરલાઇનમાં જ છે, તો આ તો એનો આછેરો પરિચય થયો, આછેરી ઝલક હતી। પણ વિસ્તૃત માહિતી તો તેમની સાથે જ્યારે ચર્ચા કરીશું ત્યારે જ થાય, તો તેમની સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર પાશ્રી મિત્રતા વાસુદેવસિંહજી પરમાર, જે વર્લ્ડ ક્લાસ કોચ છે, સાથે માઇન્ડ ટ્રેનર છે, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાયલા શાખામાં મહત્વની જવાબદારી સંભાળે છે, એક સારા લેખિકા અને વક્તા છે, તેમજ મૂડી 24 મહિલા પ્રમુખ છે અને સાથે સાથે એક આદર્શ ગૃહિણી પણ છે। તો આજનો આપણે વેબિનાર સ્ટાર્ટ કરતા પહેલા એક નાની એવી વિડીયો ક્લિપ જનરલી મારી પાસે આવી છે, તો એ આપણે પહેલા નિહાળીશું, જોઈશું। તેમાં રાજપૂત વ્યાપાર મંડળ વિકાસ મંડળની બહુ જ અમુક સેકન્ડોની અંદર જ એમને રજૂ કરવામાં આવ્યું છે, તો એ આપણે જોઈએ કે જેથી કરી અને આપ સૌને પણ ખ્યાલ આવે, અને ત્યારબાદ આપણે છે તે આપણો વેબિનાર છે એ આગળ વધારીશું। કાર્યોની આછેરી ઝલક મારા ખ્યાલથી હતી, વિસ્તૃત માહિતી તો વિરલસિંહજી એ બાબતે આપણને આપશે। તો આગળ આપણે આજની જે કાંઈ રસપ્રદ વાતો છે કે વિરલસિંહજીનો જે અહીં સુધી સફળતા
માં આગળ વધ્યા છે તો એમના સંઘર્ષો વિશેની ચર્ચા કરીએ બાસે નીકળવા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. શ્રી જયદેવસિંહ ગોયલ સર પણ એવા સામાજિક કાર્યકર છે જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. પરિશ્રમથી પ્રગતિ આ કાર્યક્રમને સફળ બનાવવાના લિંક બનાવી રેકોર્ડિંગ કરવું વગેરે ટેકનિકલ તમામ વસ્તુ ગોયલ સર સંભાળે છે. તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં તેઓ પ્રદેશ મહામંત્રી છે. ઘણી બધી સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે. તો થેન્ક યુ ગોયલ સર વિડીયો ક્લિપ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આટલા સરસ પ્રયત્નો કરવા બદલ. વિરલજીભાઈ, મને આ વ્યાપારની ને એ બધી વાતથી એક ગુજરાતી સોંગ યાદ આવે છે કે છેલા જીરે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. ત્યારે પણ વ્યાપાર વિકાસ થતો જ હશે, તો આ ગીતની લાઈનને અનુરૂપ આપના શું મંતવ્ય છે વ્યાપાર વિકાસ મંડળના ઉદ્દેશ્યથી? વિરલજીભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. જી જી, હાજી બોલો. અમારું માઇક્રોફોન બરાબર ચાલુ છે? હાજી, બે વાત જે 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 માતાજી, મારો અવાજ આવે છે ને? હાજી હાજી. જય માતાજી. પહેલાં તો આપ સૌને અને પરિશ્રમથી પ્રગતિના અધ્યપનમાં કુસોગમાં મને મોકો મળ્યો છે વાત રજૂ કરવાનો, એટલા માટે આપ બધાનો જ વંદન કરું છું. અને માતા પદ્માવતી, માતા લક્ષ્મીબાઈ, માતા દુર્ગાવતી, વૃંદાથી ચાવડા, માતા રૂપસુંદરી, બધી જ મહાન માતાઓનું વંદન કરીને મારી વાત રજૂ કરી છું. એકચ્યુઅલીમાં જે ગીત તમે સાંભળ્યું, પાટણથી પટોળા લાવજો, એ લગભગ ઘણા બધાએ સાંભળ્યું હશે. પણ એ ગીત અને પાટણના પટોળા પાછળનો જો ઇતિહાસ છે ને, તો આપણે રાજા રજવાડાઓનો વ્યાપાર પ્રત્યેનો જે પ્રેમ અને એમણે જે તૈયારી બતાવી કે વ્યાપાર આપણા સમાજમાં, આપણા દેશમાં વધે, આપણા રાજ્યમાં, આપણા રાજા રજવાડો એ સમયથી ચિંતા કરતા હતા રોજગાર અને વ્યાપાર માટે. એટલા માટે ગીત આ બેનભાઈ ગાયું અને મેં વિનંતી કરી રજૂ કરજો. આમાં ઘણા બધા આપણી જોડે પુરાવા છે, પુસ્તકોમાં લખેલું છે કે વિવિધ રાજા રજવાડાઓ એ લોકોએ વ્યાપાર વધે અને લોકોને રોજગાર મળે એટલા માટે ઘણી ઘણી બધી સારી એમણે યોજનાઓ લાવ્યા હતા. પણ ત્યાં નવી પેઢીને આ ખબર નથી. જેમ કે ઉદાહરણ આપું કે સૌથી પહેલા થિયેટરો, એ આપણને કદાચ આશ્ચર્ય થશે, રાજપૂત સમાજના રાજપીપળા પરિવાર અને ગોંડલ પરિવારમાં હતા. એ આ ઉદ્યોગમાં જોડાયેલા હતા. રાજપીપળામાં, બોમ્બેમાં આ થિયેટર હતા, એક જ બિલ્ડિંગમાં ત્રણ થિયેટર હતા. ઘણા બધાને ખબર છે કે રાજપૂત સમાજના રાજા રજવાડાઓ અને રાજપૂત સમાજ વ્યાપારમાં પહેલેથી આગળ જ છે. પછી આ બાજુ ભાવનગર જાઓ તો અમે યુવરાજ સાહેબ જયવીરસિંહજીને પૂછ્યું હતું કે ભાઈ વ્યાપાર માટે કઈ યોગદાન, એમણે તરત કીધું કે જયારે સિહોરથી ભાવનગર આવવાનું થયું ત્યારે રોજગારનો પ્રશ્ન ઉભો થયો હતો, ત્યારે તેમણે તરત મીઠાના ઉદ્યોગ અને મીઠાના અગરિયાઓનો ત્યાં આગળ વ્યાપાર નાખ્યો. એટલે આજે આપણે ભારતમાં જે મીઠું ખાય છે એ આપણે એવું કહી શકીએ કે રાજા રજવાડાઓ થોડુંક આગવી સૂઝબૂઝના હિસાબે ઉદ્યોગ સ્થપાયા અને રોજગાર અને વ્યાપાર વધ્યો આપણો. રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ શું છે, એની રચના ક્યારે થઈ, એ વિશે અમને વિસ્તૃત માહિતી આપો વિરલજીભાઈ. સમાજનું કામ કરતા કરતા અમારા યુવાનો છે લગભગ 25-30 જણ, એ લોકોએ કોરોનાના બહુ ભયંકર સમયમાં ચિંતન કર્યું વોટ્સઅપ માધ્યમથી કે આપણે રાજપૂત વ્યાપારીઓ માટે એક સંગઠન બનાવવું જોઈએ. એટલે ઓલરેડી એક બે સંગઠન છે અને સારું કામ બી કરે છે, પણ અમારી ચિંતા હતી કે જે નાના વ્યાપારી હોય, કાં તો જે ફળિયા માઢમાં ગામમાં રહેતા હોય, એવા યુવાનોને વ્યાપાર બાજુ વાળવા, એના માટે અમારે કામ કરવું હતું. પેલા 6-1 મહિનામાં ખાલી કોરોનામાં ટેલિફોન થી કે ટૂંકી મુલાકાતો કરી અને ખાલી રિસર્ચ જ કર્યું આગેવાનો અને વ્યાપારીઓ જોડે જે સમાજના છે, મોટા ઉદ્યોગપતિઓ, કે ભાઈ આ સંગઠન અમે કેવી રીતે ચલાવીએ. યુવાનોના ડેટા રિસર્ચ કર્યા, વડી લેવે તાજે ગાડીઓનો, જ્યોતિબા સફળ એન્ટરપ્રિનર બી છે, અમારે એમને બી પ્રમોટ કરવા હતા અને એક મેસેજ આપવો કે ભાઈ આટલા આટલા અમદાવાદ શહેર જ્યાં આગળ છે ત્યાં આગળ આપણા રાજપૂત સમાજના લોકોનું વ્યાપાર કેન્દ્ર છે, શોપ છે, તેમની દુકાન છે,
અમે ભરતસિંહ બન્નાભાઈ સાને ત્યાં ગયા હતા, પછી બેટરી વાળા બાપુ છે બળવંતસિંહ એમના ત્યાં ગયા હતા, અજય સિંહ ચુડાસમા સીજી રોડ ઉપર એમનો કિચન ઘર નો બહુ મોટો બિઝનેસ, એમનો 3 સ્ટોર છે. પણ આ રેલી માધ્યમથી અમે કહી શક્યા કે સમાજના ઘણા લોકોને ખબર નથી કે આપણા જ ભાઈના 3-3 સ્ટોર કિચન ઘર ના સામાન ના છે. તો એ માધ્યમથી લોકોને ખ્યાલ આવ્યો. અમારું કહેવાનું કે રેલી નો મૂળ ઉદ્દેશ્ય જ હતો અમારો, અને અમે ઘણા ઘણા વિશે સફળ થયા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે લગભગ 2036 ના ઓલિમ્પિક ની તૈયારી કરી રહી છે. તો રાજપૂત યુવાનોને કેવી રીતે આપણે કેવું કે ભાઈ આપણે સારા સાધનો જે સ્પોર્ટ્સ ના છે એનું રિપેરિંગ, એનું મેન્યુફેક્ચરિંગ, એનું ટ્રેડિંગ, સ્પોર્ટ્સ વેર આ બધું વેચે, ટ્રેનિંગ કરે, મેન્યુફેક્ચર કરે, આવું કહેવું કેવી રીતે? એટલે અમને એક સુઝાવ આવ્યો કે ભાઈ અમારે એર રાઇફલ ટ્રેનિંગ રાખવી જોઈએ. અને ઘણા સમયથી રાજપૂત વિદ્યાસભાએ પ્રોગ્રામ કર્યો હતો એર રાઇફલ ટ્રેનિંગનો, અને પછી અમે કદાચ કર્યો. એટલે અમને વિચાર્યો કે મારે એર રાઇફલ ટ્રેનિંગ રાખવી છે. હવે આપણે એમ થાય છે કે એર રાઇફલ ટ્રેનિંગ ને બિઝનેસ ને શું લેવા દેવા, પણ હું કહી શકું કે એક આપણા જાડેજા બાપુ છે, હું નામ ભૂલી ગયો છું એમનું, એ જાડેજા બાપુએ એક ટ્રેનિંગ પ્રોગ્રામના 6 મહિના પહેલા જ, હમણાં વર્લ્ડ કપ પૂરો થયો, એ વેસ્ટ ઇન્ડિઝની કે આફ્રિકાની કોઈ ટીમને, ક્રિકેટ ટીમને એ સપ્લાય કરે છે સ્પોર્ટ્સના સાધનો. હવે તમે વિચાર કરો, અમદાવાદનો જ આપણો દીકરો અને વિશ્વભરની ક્રિકેટ ટીમને સાધનો સપ્લાય કરે છે. સમાજનો ખૂબ આભાર માનું કે અમને ગજુબા બાપુએ ગાંધીનગરમાં એટલું જોરદાર સેટઅપ આપ્યું એર રાઇફલ શૂટિંગ માટેનું ટ્રેનિંગનું. ઓલિમ્પિક કક્ષાનું અમે ટ્રેનિંગ આપી, ભલે ટ્રેનિંગ 5-6 કલાકની હતી, પણ એના અમે સર્ટિફિકેટ આપણે, સર્ટિફિકેટ રજીસ્ટર છે, એટલે એ જે સંસ્થા છે જે ગજુબા બાપુની ગાંધીનગરમાં છે, એ સંસ્થા ઓલિમ્પિક લેવલની ટ્રેનિંગ આપે તમને. એટલે અમે તો ખરેખર નસીબદાર હતા કે અમને આવી જગ્યા મળી અને બહુ લો કોસ્ટમાં જગ્યા મળી. એટલે અમે લગભગ 100 રૂપિયા મેમ્બર ચાર્જ લીધો હતો, બાકી ચાર્જ નહોતો લીધો અમે. એટલે કહેવાનું ભાવર કે અમારે સ્પોર્ટ્સ ઉદ્યોગમાં રાજપૂત યુવાનો જોડાય એ રાજપૂત વ્યાપારી મંડળનું કહેવું હતું. અને હમણાં અમે દિલ્હી બી રાજપૂત બિઝનેસ સેમિનાર કરીને આવ્યા, ત્યાં આગળ બી આપણા ઘણા ભાઈઓ સ્પોર્ટ્સ વેર બનાવે. એટલે અમારું કેવું છે કે ઓલિમ્પિક ની તૈયારી માટે સરકારે ગુજરાતમાં ઘણા સ્ટેડિયમો બનાવ્યા છે. તમે ગણી શકો ઓછામાં ઓછા 8-9 સ્ટેડિયમો ઓલિમ્પિક માટે સરકાર તૈયાર કરી રહી છે. તો રાજપૂત સમાજ, રાજપૂત યુવાનોએ ક્યાંક આમાં જે વસ્તુ વપરાવવાની છે એનો વેચાણ માટેનું વ્યાપાર કરવો જોઈએ, એ અમારું કહેવું હતું આ ટ્રેનિંગ માધ્યમથી. જી, આ ટ્રેનિંગના માધ્યમથી આપ સ્પોર્ટ્સના જે વેપાર કરે છે એને પણ ઇન્વોલ્વ કર્યા, અને જેટલા બીજા ઇન્ટરેસ્ટેડ છે એ પણ એમાં ધ્યાન આપી શકે એ ઉદ્દેશ્યથી આપે આ ટ્રેનિંગનું આયોજન કર્યું હતું. અને હમણાં આપ સૌ જાણતા હશો કે ન્યૂઝપેપરમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા દીકરા દીકરી બાઓ વિદેશ એજ્યુકેશન માટે સેટલ થવા માટે ટ્રાય કરતા હોય છે કે જતા હોય છે, તો આપે ફોરેન એજ્યુકેશન સેમિનાર પણ કર્યું છે, તો એ વિશે મને માહિતી આપો. હા જી, એટલે પછી અમે જેમ જેમ આગળ વધતા ગયા એમ અમને એવું લાગ્યું કે આપણું ઘણું બધું યુવાધન એ ફોરેન અભ્યાસ માટે જઈ રહ્યું છે, ફોરેન કરિયર બનવા માટે. એટલે વ્યક્તિગત મને એવું દુઃખ થાય કે ભાઈ આપણે કદાચ એ યુવાનોને પ્લેટફોર્મ પૂરું નથી પાડી શકતા, અને કદાચ બીજી કોઈ રીતે એના માટે લોકો વિદેશ જાય છે. પણ મારી એક કાર્યકર્તા તરીકે સમાજના, અને મેઘદીપસિંહ રાહુલ જે ફોરેન એજ્યુકેશનનું બી સારું કામ કરે, અમે બે ભેગા થઈને મહેસાણામાં ફોરેન એજ્યુકેશનનું ટ્રેનિંગ આપ્યું. એનું પાછળ મૂળ ઉદ્દેશ કે ઘણા બધા રાજપૂત સમાજના લોકો એને પ્રોપર નોલેજ નહોતું, કાં તો બહુ પૈસા ખર્ચે ને ત્યારે એને નોલેજ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળતું હતું. અમે એમાં સાચી, મેઘદીપસિંહ રાહુલે ત્યાં આગળ સાચી માહિતી આપી મહેસાણામાં કે ભાઈ તમે ઓછા ખર્ચે વ્યવસ્થિત પ્લાનિંગ કરીને જાઓ તો બહુ ઓછી રકમમાં તમે વિદેશ જઈ શકો.
પણ મેં એક કાર્યક્રમના અંતે ત્યાં આગળ સ્પીચ આપી હતી કે ભાઈ તમે દીકરાઓ ભલે વિદેશ જાઓ, પણ એક વિનંતી મેં એમને કરી હતી, બધા લગભગ 100 દીકરા દીકરીઓ હતા ત્યાં આગળ, કે તમે વિદેશ જાઓ પણ ત્યાં જઈને જોબનું ગણતરી ના રાખતા, વર્ષ 2 વર્ષ જોબ કરીને ત્યાં બી બિઝનેસ કરજો, અને ઇન્ડિયાના જે આપણા દીકરાઓ દીકરીઓ છે એમને તમે ત્યાં બોલાવજો, મેં કોઈ આ ગોળ રાખજો, એ મેં તા વિનંતી કરી હતી બધાને, બધા સ્વીકારી દીધી કરી વિનંતી અમારી. જી, ઘણા બધા યુવાનો કે દીકરી બાઓ બિઝનેસ કરવા માંગતા હોય, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, તો વિરલસિંહભાઈ યુવાનોએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતના કરવું કોઈ બિઝનેસ કરવો હોય તો? એટલે પહેલા તો હું તમને એક વાત કરું કે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના યુટ્યુબ ચેનલ છે, તમે બધા સર્ચ કરજો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન યુટ્યુબ ચેનલ, એની અંદર એક સારા વક્તાએ બોલ્યા હતા કે ધંધો કરવા માટે પૈસા એ 5મો 6ઠો નંબર આવે છે. જી, એમણે સૌથી પહેલા કીધું એમણે એમણે સૌથી પહેલા એ સ્પીચમાં કીધું કે ધંધો કરવા માટે સૌથી પહેલા તમારે કલ્પના શક્તિ જોઈએ. જી, કલ્પના શક્તિ એટલે કે તમારે કયો ધંધો કરવો એ તો તમારે નક્કી કરવું પડે ને, પછી 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 એ કલ્પના શક્તિને તમારે પેપર ઉપર ઉપાડવી પડે. પછી ત્રીજો નંબર છે કલ્પના શક્તિ માટે જે પેપર ઉપર ઉતાર્યું છે એનું તમારે રિસર્ચ કરવું પડે, અને પછી 5મો 6ઠો. એટલે હું ફરી વાર કહું છું, અમે સુરેન્દ્રનગર સેમિનાર કર્યો હતો આપણે કિશોરસિંહ પાવર ટ્રેક વાળા ઝાલાબાપુ ત્યાં, ત્યારે બી કીધું કે ભાઈ તમે પૈસાની ચિંતા ના કરો, પૈસા ગભરીને કે મારે આટલો પૈસો હશે તો ધંધો થશે. તમારી સામે જે એક યુવાન બેઠો છે એ કોલેજમાંથી જયારે બહાર નીકળ્યો ત્યારે મેં ફક્ત માત્ર 5000 રૂપિયાની મૂડીમાં મીંડવાળો ધંધો ચાલુ કરી દો, માત્ર 5000 રૂપિયાની. પણ એના માટે તમારે જો બિઝનેસ કરવો હોય તો માઇન્ડસેટ તમારે બદલવું પડે. અને કદાચ હું મિતલબાની મંજૂરી લઈને થોડીક વધારે વાત કરું છું કે તમે એક વસ્તુ જુઓ કે પૃથ્વીરાજ કપૂર છે તેનો દીકરો રાજ કપૂર, રાજ કપૂરના દીકરા ઋષિ કપૂર, ઋષિ કપૂરના દીકરા રણવીર કપૂર. તમને એમ થાય કે આ બધી જ પેઢી કેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે? આ એટલા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે કે બધાને માહોલ પહેલેથી જ એવું મળ્યું છે કે તમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવાનું છે, તમને ઇઝીલી તમને કામ મળી રહેશે, નોલેજ મળી રહેશે. એટલે અમારું એ જ કહેવું છે વ્યાપારી કે ઘરમાં દીકરાનું તમે 16-17 વર્ષની ઉંમરે જોઈ લો કે દીકરા કે દીકરીનું કે બિઝનેસ ઓરિયન્ટેડ છે કે નોકરી ઓરિયન્ટેડ કે કલા દ્વારા, એને એ 16-17 વર્ષની ઉંમરથી ઘરમાં માહોલ એવું બનાવો, એવા સેમિનારો હોય ત્યાં લઈ જાઓ, એવા પિક્ચર હોય તો બતાવો બિઝનેસ ઉપરના, એવી વાતો હોય એવા આર્ટિકલ આવતા હોય એ વંચાવડાવો. ઓટોમેટિક એ દીકરો 20-21 વર્ષની ઉંમરે નક્કી કરી લેશે કે મારે બિઝનેસમાં જવું છે ને આ બિઝનેસમાં જવું છે. તમારી સામે જ્યાં કાર્યકર બેઠો છે સમાતો, મેં એ રીતે જ એકચ્યુઅલી હું બહુ નસીબદાર છું કે મારા કુટુંબમાં ઘણા બધા બિઝનેસમાં છે, મારી આજુબાજુમાં જે પાડોશીઓ હતા એ બી બિઝનેસમાં હતા, અને મારા ફ્રેન્ડ સર્કલમાં બી ઘણા બધા બિઝનેસમાં હતા, એટલે મને સતત બિઝનેસની વાતો જાણવા મળી, એટલા માટે હું બિઝનેસમાં આવી શક્યો અને થોડો ઘણો સફળ બી થયો છું. જી, આપણે બહુ સરસ બધી વાત કરી બિઝનેસને લગતી. જી, એટલે ફાઇનાન્સની ચિંતા તમે મનમાંથી કાઢી નાખો, ફાઇનાન્સ એકવાર તમે નક્કી કરશો ને ઓટોમેટિક બધું થશે. થોડોક સંઘર્ષ, થોડુંક માર્ગદર્શન, થોડુંક રિસર્ચ અને થોડુંક કમ્ફર્ટ ઝોન છોડી દેવું પડશે. કલ્પના શક્તિ રિસર્ચ કરો આ બધું કરો ને તો તમારા પૈસા ડૂબવાના ચાન્સ બહુ ઓછા છે. અને હું તો યુવાનોને કહું છું ખાસ કે એક વાર ગજવામાંથી 1 રૂપિયો નીકળ્યો એટલે પાછો આવતા તમારે પાણી આવી જશે. એટલે એક વાર વાપરો ને તો બહુ વિચારીને વાપરજો, રિસર્ચ કરીને વાપરજો. પણ એવું બી નથી કે તમે ગભરાવો પૈસા વાપરતા ધંધામાં, બહુ તમે રિસર્ચ કરશો, બહુ પકડી રાખશો નિયમો તો તમે ધંધો નહીં કરી શકો. આ ઘણા બધા કહે છે, કેમ કે અમે ધંધો વિચાર્યો ત્યારે મને ઘણા ભાઈબંધો કહે કે યાર આ તો બહુ અઘરું કામ છે ને આમ ને તેમ ને બધું ઘણી બધી વાતો કરતા જે નોકરી ઓડિયન્ટ ભાઈબંધો હતા. પણ મેં નક્કી કર્યું, મેં હવે પાછું વળવું નથી, જ્યાં સુધી હું પૂરેપૂરો થાકી ના જઉં નીચો હોય નહીં જ ત્યાં સુધી હું ધંધાનું સપનું છોડી જ નહીં. એટલે પછી હું સફળ થયો. એટલે આ વસ્તુ યુવાનોએ એપ્લાય કરવી જોઈએ. જી,
રાજપૂત વ્યાપાર વિકાસ મંડળના અને આપના ભવિષ્યના શું પ્લાનિંગ છે? હું પહેલા તો રાજપૂત વ્યાપારી મંડળની વાત કરીશ કે જ્યારે અમે રાજપૂત વ્યાપારી મંડળ બનાવ્યું ત્યારે નક્કી જ હતું, કેમ કે અમે 6 મહિના તો વડીલોના ખાલી માર્ગદર્શન લીધા, એમની સલાહ લીધી, એમને રૂબરૂ મળ્યા, એટલે એમાંથી અમે નક્કી કરી નાખ્યું પહેલા આનો લોગો બનાવીશું. એટલે સૌથી પહેલા અશ્વિન સર્વે સાહેબ વિદ્યાસભાના એમના હસ્તે લોગો અમે જાહેર કર્યો. પછી અમે કોરોનામાં 200 કિલોમીટર દૂર સિરોહી મહારાજ સાહેબ જોડે ગયા, એમની જોડે ફેસબુક પેજ લોન્ચ કરાવડાવ્યું, પછી નયનભાઈ સિસોદિયા જોડે યુટ્યુબ લોન્ચ કરાવી. એમ વારા પછી વારા જે સ્ટેજ નક્કી જતા અમારા અને અમે સ્ટેજ પ્રમાણે કામ કર્યું અને ઘણી બધી સફળતા બી મળી. અમને વિદ્યાસભાના સુખદેવસિંહ વાઘેલા મહામંત્રી એમને એક અમને સૂચન કર્યું હતું કે તમે આ સોશિયલ મીડિયામાં કરો છો બરોબર છે, પણ ગ્રાઉન્ડ ઉપર શું? એટલે એમની સલાહ સાચી હતી. અમે એક દિવસથી નક્કી કરી નાખ્યું અને આજ સુધીમાં એટલે 40 મહિનામાં અમે 108 ગ્રુપ મિટિંગો કરી નાખી છે, એમાં લગભગ આખું ગુજરાત આવી જાય છે. એટલે અમે 5-5 વ્યક્તિની ગ્રુપ મિટિંગ કરી અને રાજપૂત વ્યાપારી મંડળની માહિતી આપતા હતા કે ભાઈ આ રીતે રાજપૂત વ્યાપારી મંડળ કામ કરે, અમારો એજન્ડા આ છે. અમે નરોડા, લીંબોદરા, માણસા, આ બાજુ ભાવનગર, પછી સુરત, બરોડા, દરેક જગ્યાએ નાના નાના વિસ્તારમાં બી અમે 5-5 જણી મિટિંગ કરી અને કોરોનામાં બી આમાંથી 105માંથી 45 મિટિંગ અમે કોરોનામાં કરી છે. એટલે ભગવાનની મહેરબાની કે અમને કોરોના ક્યાંય નુકસાન ના કર્યું. હવે વ્યાપારી મંડળ ક્યાં જશે તો હું એક બહુ સારા સમાચાર આપું કે રાજપૂત વ્યાપારી વિકાસ મંડળ ટૂંક સમયમાં તમારા બધાના સહકારથી, વડીલોના આશીર્વાદથી સહકારી મંડળી બનાવવા જઈ રહી છે. કેમ કે અમે જોયું, અમે ઓલરેડી ટ્રસ્ટ તો બનાવી દીધું, ગયા મહિને ટ્રસ્ટ અને ઓફિસ બે લોન્ચ કરી દીધી. અમે જોયું કે સહકારી યોજનાઓ સરકાર ઘણા બધા ફંડ એવું આપે છે કે જે આપણા નાના નાના વેપારીઓને કામ લાગે. જેમ કે તમને ઉદાહરણ આપું કે આપણા અમદાવાદના સુનિલભાઈ સિંઘી એ રાષ્ટ્રીય વ્યાપાર કલ્યાણ બોર્ડના ચેરમેન છે. હવે ઘણા બધા વેપારીઓને ખબર નહીં હોય કે ભારત સરકારે પહેલી વાર રાષ્ટ્રીય વ્યાપાર કલ્યાણ બોર્ડ વ્યાપારીઓના ફાયદા માટે બનાવ્યું, આનો લાભ આપણે લીધો. પણ હું નસીબદાર છું કે ભાઈ માતાજીના આશીર્વાદથી સૌથી પહેલા અમે એમની જોડે પહોંચી ગયા અને એમનો સંપર્ક કરી લીધો. બીજી આવી આવી આવીને આવી યોજના છે ઈ શ્રમ કાર્ડ. ઘણા બધા આપણા એવું સમજે કે ભાઈ ઈ શ્રમ એટલે શ્રમ એટલે મજૂર એવું સમજે છે, પણ એવું નથી. તમે નાનું મોટું કામ કરતા હોય, જેમ કે સીસીટીવી રિપેર કરતા હો કે એર કુલર રિપેરિંગ કરતા હોય કે કોઈ નાના ટેકનિશિયન હોય કે લેપટોપ રિપેર કરતા હો, આ બધા શ્રમની વ્યાખ્યામાં આવે છે. પણ એના અમુક એવા છૂટછાટો છે જે આપણે લઈ શકીએ એમ છે અને અમે એના માટે તાત્કાલિક ઈ શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેની અંદર 10 લાખ અને 2 લાખનો ફાયદો મળે છે. અમે 125 લોકોને એક કેમ્પ કર્યો હતો અને મીઠાકળીમાં હરિઓમ વિશ્રાંતિ ગુરુ છે એ ત્યાં આગળ એ કેમ્પ કરી અને લાભ અપાયો. એ એકચ્યુઅલી અમારી શરૂઆત હતી કે અમે પહેલા જોવા માંગતા અમે કેટલા તૈયાર છીએ આવા લાભ અપાવવા માટે, પણ અમને બહુ સફળતા મળી. જેને બી લાભ લીધો એ બધા આજે અમને કહે છે કે ભાઈ આવો બીજો પ્રોગ્રામ કરવો જોઈએ. એટલે આવી બધી ઘણી બધી યોજનાઓ છે. હું વધારે લાંબી વાત કરું, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જે આશ્રમ રોડ ઉપર આવ્યું છે ત્યાં આગળ તમને ફોરેન, તમારે ફોરેન જવું હોય અને તમે બિઝનેસમેન હો તો તમે એના સભ્ય બની જાઓ તો ત્યાં આગળ તમને એક લેટર આપે છે કે ભાઈ આ અમારો મેમ્બર છે અને એમને વિઝા માટે અમે એક વિનંતી કરીએ છીએ. આ લેટર તમને એ સંસ્થા આપે છે. હવે આપણા કેટલા રાજપૂત વ્યાપારીઓને ખબર છે કે ફોરેન વિઝા લેવા જવા માટે તમને આ સંસ્થા લેટર આપે છે? વ્યાપારીઓ માટે લાવે છે. એટલે આવા બધા ઘણા બધા યોજનાઓ અમે લાવી રહ્યા છીએ ધીરે ધીરે. પણ શું છે કે થોડુંક એક સમાજનું મર્યાદાનું એક પ્રોટોકોલનો ડર હોય એટલે અમે થોડુંક ચીપી ચીપીને ચાલીએ છીએ કે ક્યાંક અમારી ભૂલ ના થઈ જાય, ક્યાંક બોલવા ભૂલ ના થઈ જાય, ક્યાંક કોઈને ખોટું ના લાગી જાય. એટલે અમે થોડુંક ધીરે કામ કરી રહ્યા છીએ. પણ ઘણી બધી યોજનાઓ હું લગભગ જો મંજૂરી મળે તો 8 કલાક હું આ ઉપર બોલી શકું એમ છું આપના આશીર્વાદથી. જી બહુ સરસ, આપ પરફેક્ટ પ્લાનિંગ થી ચાલી રહ્યા છો. નાની નાની વાતનું પણ આપ ધ્યાન રાખી રહ્યા છો, શરૂઆત સોશિયલ મીડિયાથી, પછી ગ્રાઉન્ડ લેવલે, પછી નાની નાની વસ્તુનો રિસર્ચ કરી, નાના નાના કેમ્પ કરી, પછી એને વિશાળમાં કેવી રીતના પરિવર્તિત કરી શકાય. આપ માઇક્રો પ્લાનિંગ થી ચાલી રહ્યા છો એટલે આપ સફળતાના શિખરે છો. મહિલાઓએ બિઝનેસ ગ્રોથ કરવા માટે વિરલસિંહભાઈ શું ધ્યાન રાખવું જોઈએ કે શું કરવું જોઈએ? આ યુગ અને આ સરકાર બિઝનેસ માટે અને મહિલાઓ માટે તો ઘણી બધી યોજના લાવી છે.
હું આપણે શ્રી રાતુ વિદ્યાસભાનું મહિલા સંગઠન જે જે કરી રહ્યું છે, મંડળી બનાવવાની છે, તો એમાં ઘણી બધી મહિલાઓએ લાભ લેવો જોઈએ. અને અમદાવાદમાં એક હેપી બીઝ, ફરીવાર નામ નોંધી લેજો, હેપી બીઝ એ નામની સંસ્થા ચાલે, પ્રાઇવેટ સંસ્થા છે, એ તમારી જોડે અમુક ફી લે છે અને મહિલાઓ બિઝનેસ આગળ કરે એનું પ્રેઝન્ટેશન કરે એના માટે દર 15 દિવસે સંસ્થા સેમિનાર કરે છે, નાના નાના સેમિનાર કરે છે. એટલે જે બહેનોને બિઝનેસ કરવો હોય તો ચોક્કસ એના મેમ્બર એની માહિતી લઈને બનવું જોઈએ. બીજું, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, અત્યારે એવા ઘણા બિઝનેસ છે કે મહિલાઓએ ઘરની બહાર જયા વિના બિઝનેસ કરી શકે છે. હું એક દાખલો આપું છું, એક ક્લાઉડ કિચન. ક્લાઉડ કિચન ઘણી બધી બહેનોને ખબર હશે, ક્લાઉડ કિચન એ તમારા ઘરમાં જે રસોડું છે એ જ તમારું ક્લાઉડ કિચન બની જાય છે. તમારે એની જો સ્કેલ વધારવો હોય તો થોડાક સાધનો થોડા મોટા લાવવા પડે. બાકી એક સિમ્પલ દાખલો આપું કે મારી કોઈ બેન છે, એ બપોરે 12 વાગે એના ઘર કામમાંથી ફ્રી થઈ જાય છે અને સારું રસોઈ બની શકતી હોય, તો એ બેન એવું એવી એપ આવે છે, કમાઈ એપ નામ છે એનું, એ ઘણી એપ છે. એની અંદર મૂકી દે કે આજે હું 15 પ્લેટ વેઢવી બનાવવાની છું કે ખાંડવી બનાવવાનું છું અને એમાં મૂકી દે, એટલે 4 વાગ્યા પહેલાં એને ઓર્ડર મળી જાય. એ ઓર્ડર એ કન્ફર્મ ઓર્ડર હોય, એના પેમેન્ટ તમને પહેલાં મળી જાય. તમારે 15 કે 20 જે બી પ્લેટ હોય તમે એને આપી શકો અને તમારા ઘરેથી પિકઅપ કરી લે અને જે તે જરૂરિયાતવાળા હોય એ લોકોને, એ હાઉસ વાઇફ કે જે બી વર્કિંગ વુમન એને આપી દે. વિચાર કરો, 15 પ્લેટ એટલે એક પ્લેટના તમે 50 રૂપિયા 750 રૂપિયાનું ટર્ન ઓવર પર ડે થાય અને એનો નફો ગણો લગભગ 30%, હા પર ડે. એમ રોજ અલગ અલગ આઈટમ બનાવી શકો. આજે તો તમારી સામે ઘણી બધી વર્કિંગ વુમન છે, એટલે વર્કિંગ વુમન જોડે ટાઈમ નથી, રાત્રે 7 વાગ્યા પછી એટલે થાકી ગયેલી હોય, એટલે શું કરે હસબન્ડ વાઈફ ન્યુક્લિયર ફેમિલી હોય કે 2 પ્લેટ આઠવા મંગાવી લે, આઠવો આપી દો, મને ઢોકળા આપી દો, ખાંડવી આપી દો, આ રીતે કરતા હોય છે ઘણી બધી બહેનો, સારો નફો કરે. પણ આપણા સમાજમાં હજુ સુધી વાત નથી પહોંચી, પણ એ જવાબદારી અમારી છે. પણ અમારી એક મર્યાદા અમે બાંધેલી છે વડીલો માર્ગદર્શન કે મહિલાઓમાં જલ્દી ઇન્વોલ્વમેન્ટ થતા નથી, પણ અમે ટૂંક સમયમાં તૃપ્તિબા છે કે મિત્તલબા છે કે દર્શાબા જે લોકોને સાથે રાખી એક પ્રોટોકોલ બનાવી મહિલાઓ માટે બી કામ કરવા માંગીએ છીએ. કેમકે હું જો મારી શરૂઆતમાં માતા લક્ષ્મી પદ્માવતીને પગે લાગતો હોઉં તો મહિલાઓના હિત માટે હું વ્યાપારનું કામ ના કરું તો કદાચ હું નગુનો કહેવાય. બહુ સરસ વિચાર છે અને ઘણા બધા મહિલાઓને જરૂર છે એવું નહીં કહું, પણ અત્યારે ના જીવન અને મોંઘું એજ્યુકેશન કે મોંઘી વસ્તુ અને સારું જીવન જીવવા માટે બંને વ્યક્તિએ કમાવું જરૂરી છે. એવું નથી કે એક વ્યક્તિ કમાઈને તમે સારી રીતના જીવી શકો, જો બંને કમાય અને તમે જેમ કીધું કે ઘરે બેઠા પણ આવી રીતના અલગ અલગ પ્લાનિંગ થી કે પ્રોજેક્ટ થી તમે જો ગૃહ ઉદ્યોગ કે બહેનોને કામ આપી શકો તો એ એનાથી ઉત્તમ કઈ ના હોય શકે. ઘણા બધા નાના નાના છેવાડાના ગામડા કે તાલુકા લેવલે આ બધી વસ્તુની બહુ જરૂર છે અને એના માટે આપ વિચારી રહ્યા છો તો આપને ધન્યવાદ, આપની ટીમને ધન્યવાદ. ટીમ પરથી મને યાદ આવે છે વિરલજીભાઈ, રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ એનું તમારી ટીમ હશે કે કોઈ કાર્યકર્તા હશે, તો આપની ટીમ વિશે અમને જણાવો. અમારી ટીમમાં બધા અલગ અલગ છે, કોઈ આઈટીમાં છે, કોઈ જોબ કરે છે પણ વ્યાપારી મંડળનો સભ્ય છે. કેમ કે જોબ કરે છે પણ ક્યાંક બિઝનેસ કરવો છે. હું તમને ખરેખર સમાજ આજે અભિનંદન આપું કે પિયુષજી ઝાલા ગાંધીનગરના એક આપણા દીકરા છે, જોબ કરે છે પણ એમણે ગઈકાલે જ નક્કી કર્યું કે મારે સ્ક્રીન પ્રિન્ટિંગનો બિઝનેસ ચાલુ કરવો છે. એટલે આવા એક યુવાન અમે નોકરી બાજુથી વ્યાપાર બાજુ વાળી શક્યા, પણ ચેલેન્જીસ ઘણી બધી હશે, પણ એ દીકરો અમારી જોડાયેલો છે એટલે અમે ક્યાંક ને મદદરૂપ થઈશું. પછી કોઈક એવો છે કે એક બેઠું એવું છે બધી સરકારી કર્મચારી છે પણ તો બી અમને અમારી ટીમમાં જોવા, કોઈ સોલાર ઇન્ડસ્ટ્રીઝ વાળા છે, કોઈ ફોરેન એજ્યુકેશન વાળા છે, સુરતના છે, બરોડાના છે, ભાવનગર, એમ અલગ અલગ 24-25 જણની ટીમ છે અને એમાં અમે કામ કરતા હોઈએ છીએ. અને અમને અમે નસીબદાર છીએ કે અમને શરૂઆતથી જ નાના મોટા દાતાઓ મળતા રહેતા હોય છે, એટલે અમે આ કામ ચાલુ રાખી શકીએ છીએ. બાકી દાતાઓ વગર તો આ બધું કામ શક્ય ઓછું છે. જી જેમાં જેમાં તમે હેલો જી 1 મિનિટ ચંદ્રસિંહજી વાઘેલા, આપ આપનું માઇક મ્યુટ જ રાખો, અનમ્યુટ ના કરો. આપણી ટીમની અંદર વિરલસિંહજી હાલમાં મેમ્બરો અંદાજિત કેટલા હશે?
એકચ્યુઅલી રાજપૂત વ્યાપારી કક મંડળ જવાનો તો લગભગ 1600-1800 વ્યક્તિઓ છે. અમારા 9+1 એમ 10 વ્યાપાર ગ્રુપ ચાલે છે, 10 વ્યાપાર ગ્રુપ ચાલે છે. સાથે ટેલિગ્રામ બી ચાલે છે, એમાં 500 સભ્યો છે. સાથે ફેસબુક પેજ ઉપર 6,400 કે 6,500 મેમ્બર જોડાયેલા છે, જે વ્યાપાર નથી કરતા પણ વ્યાપાર કરવા માંગતા હોય તો વ્યાપારને સપોર્ટ કરવા માટે માંગે છે એવા બધા લોકો આમાં જોડાયેલા છે. અને એની અંદર બહુ સારી પ્રવૃત્તિ થઈ રહી છે. લોકો એમના વિડીયો, એમની પ્રોડક્ટ, એમની જાહેર ખબર બધું મૂકી શકતા હોય છે. એટલે બહુ મોટું વડીલોના માર્ગદર્શનથી અમે આ કરી શક્યા છીએ આવું આ વસ્તુ. અને હમણાં થોડી વાર પહેલા તમે બહેનોનો સવાલ પૂછ્યો, તો હું તમારે રજા લઈને વસ્તુ એડ કરું છું કે અમે એક સર્વે કર્યો છે કે લગભગ 4 લાખ લોકો રાજપૂતો ગાંધીનગર અને અમદાવાદની આસપાસ વસે છે આ શહેરમાં. જો આપણી બહેનોને સપોર્ટ કરવા માંગતા હોય વ્યાપારમાં, તો મારી વિનંતી છે કે 2 બહેનો કાં તો 2 દીકરાઓ અમદાવાદની આ બાજુ અને અમદાવાદની પેલી બાજુ જો બેકરી ઉદ્યોગ નાખે, કેક બનાવવાનો, પેસ્ટ્રી બનાવવાનો, તો રાજપૂત સમાજના 4 લાખ લોકો ગણો અને ભાગ્યા 365 કરો તો પર ડે 5-10 લોકોની બર્થડે આવતી હોય. અને એમાંથી રોજના 5-5 માણસ તો બર્થડે કેક કાપતા જ હોય છે. આજે તો નાના એના ડોગીની બી બર્થડે હોય ને તો લોકો ઉજવતા હોય છે. તો આવી બહેનો જો બેકરી કેક બનાવે અને ઓનલાઈન આપણા વેપાર ગ્રુપમાં વેચે, તો એમનાથી છે કે એમને ઓર્ડર મળે. અને હું એમાં એક મોડલ એડ કરું છું કે એમને શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. આપણા સમાજના 2 દીકરાઓ વેપારીઓ ઓલરેડી બેકરી ઉદ્યોગમાં છે, એમની જોડથી ટ્રેડિંગ માધ્યમથી માલ લઈને ટ્રેડિંગ કરે. જ્યારે એમને કોન્ફિડન્સ આવે કે ભાઈ ના હવે મારે રોજની 50 કેક વેચાય છે સમાજના માધ્યમથી, તો એ દીકરીઓ પોતાનું સેટઅપ શરૂ કરે. અને એના માટે બહુ મોટો ખર્ચો નથી, લગભગ 25-50 હજાર રૂપિયામાં એ બેકરી ઉદ્યોગ તમે નાખી શકો છો, જે અત્યારે બહુ ફાસ્ટ FMCG કહેવાય કે બહુ ફાસ્ટ રનિંગ આઈટમ છે બેકરી ઉદ્યોગ. ઉપસ્થિત રહેવાનો આપનો શું ઉદ્દેશ્ય હતો ને શું કારણથી આપ જોડાયા છો આ કાર્યક્રમમાં? આપને જે સમય આપ્યો છે તો એનું ઉદ્દેશ્ય શું છે? આ કાર્યક્રમમાં હું લગભગ છેલ્લા વર્ષ કે 15-17 મહિનાથી મારું ધ્યાન હતું કે ભાઈ અલગ અલગ વિભૂતિઓને બોલાવે છે. નાનું બહુ સારું રિઝલ્ટ છે, કેમકે અત્યારે ઘણા બધા સમય નથી કે ભાઈ રૂબરૂ જઈ શકે, કાં તો બરોડાવાળા અમદાવાદના છે, અમદાવાદવાળા સુરત ના થઈ શકે. એટલે આ બહુ સરસ માધ્યમ છે. અને હું તો કદાચ જો તમને એવું ના લાગે કે હું બહુ વખાણ કરું સંસ્થાના, તમારી પરિસમિતિ પ્રગતિના, તો આ ઓસ્કાર એવોર્ડ જેવું છે કે અહીંયા તમે આ એટલે તમને ઓસ્કાર એવોર્ડ જેવું તમને બેનિફિટ મળતું એવું લાગે. તમારી પબ્લિસિટી કે તમારા કામની પબ્લિસિટી થઈ શકે. આજે હું ખરેખર કહી શકું કે તમે અમને બોલાયા તો અમે જે ઘરે ફરી મીટિંગો કરીને જે અમારી વાત કરતા હતા રાજપૂત વ્યાપારી વિકાસ મંડળની, એ આજે અમારે બહુ મોટા મંચ ઉપર ગયું. અને તમે તો આ અને યુટ્યુબ ચેનલમાં બી લોન્ચ કરવાના છો, એટલે વારંવાર અમારી આ રજૂઆત છે અમે લોકોને બતાવી શકીશું. એટલે બહુ મોટું માધ્યમ છે આવું. એટલે હું તો કહું છું આને હિન્દીમાં બી સ્ટાર્ટ કરો અને થોડું ગ્લોબલ લેવલે કે ઇન્ડિયા લેવલે બી લઈ જવાનું, એ મારી વિનંતી છે. જી, થેન્ક યુ સો મચ વિરલસિંહભાઈ. આપના માટે બહુ બધા ફોન મેસેજીસ અને કોલ આવ્યા છે. બધાના નામ નહીં લઈ શકું, પણ જેટલા બધી કોલ મેસેજ છે બધાને આભાર વ્યક્ત કરીએ છીએ. દિલ્હીથી, ઓલ ઇન્ડિયામાંથી કોલ આવ્યા છે, એવું નહીં કે ખાલી ગુજરાતમાંથી. અને ઘણા બધા, કારણ કે પોસ્ટરમાં અમારો ગોહિલ સરનો નંબર હોવાથી ઘણા એવું સમજી શક કે આપનો નંબર છે, એટલે પછી આપના નંબર પણ અમે ઘણા બધાને આપ્યા છે. અને અમે ઈચ્છા રાખીએ કે આપ પણ વર્લ્ડ ફેમસ વ્યાપાર વિકાસ મંડળ આપણા સમાજના ભાઈઓ બહેનોને બધી જ જગ્યાએ ઉપયોગી થઈ શકે. અને થેન્ક યુ સો મચ આટલો સરસ કિંમતી સમય અને આટલી સરસ શોર્ટમાં માહિતી આપવા બદલ. કારણ કે કાર્યક્રમની એક સમય મર્યાદા છે અને ઘણા બધા કાર્યક્રમ શરૂ થયો ત્યારથી જ રાઈઝ હેન્ડ છે. ઘણા બધા આપને શુભેચ્છા આપવા કે પ્રશ્ન પૂછવા માટે તત્પર છે. એટલે ઘણા બધાને એમ થતું હશે કે હવે મિત્તલમાં બંધ થાય ને તો અમારો વારો આવે, તો આપણે બધાને મોકો આપીએ. એ પહેલા ગોહિલ સર એક સોશિયલ કાર્યથી બનાવેલું મૂવી પ્રેમ સગાઈ મૂવી ઘનશ્યામસિંહ ઝાલા નિર્માતા રંગ પર મોરબીમાં નારાયણ સેવા સંસ્થા વિકલાંગો માટેની નિઃશુલ્ક ઓપરેશન થઈ શકે એવી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છે. અને આ મૂવીનું પ્રોફિટ બધું જ એ હોસ્પિટલ બનવામાં જશે, તો એનું એક ટેલર ગોહિલ સર બતાવશે. પ્લીઝ ગોહિલ સર. ટેલર જોતા પહેલા ખાસ સૌ પ્રથમ વિનંતી છે
આપણા શહેરમાં કે આપણા આજુબાજુના શહેરમાં મોટા ભાગના શહેરમાં ફિલ્મ લાગી ચૂક્યું છે, ઘણા બધા શહેરમાં બાકી પણ છે. તો જ્યારે પણ ટોકીઝમાં ફિલ્મ લાગે ત્યારે અચૂક જોવા જવું, ફેમિલી સાથે જોવા લાયક ગુજરાતી ફિલ્મ છે. અને એક ઘનશ્યામસિંહજી ઝાલા સાહેબે જે એક મહાયજ્ઞ હોસ્પિટલ બનાવવાનો કર્યો છે, તો એ યજ્ઞમાં આપણે એક ફેમિલીને, આપણા ફેમિલીની ટિકિટ લઈ અને એક નાની એવી આહુતિ આપીએ તો એ મહાયજ્ઞના આપણે બધા પણ સહભાગી થઈ શકીએ. એ તો આપણે ટ્રેલર જોઈશું. દખલંદાજી ના કરને એ જ સારું. તું મારી વાત સમજવાની કોશિશ તો કર. તારી વાત માય ફૂટ લે. માહી, તારી ખોટી આની પાછળ મહેનત છે. હે વો ચારે કોર રંગ લો જામ્યો રે. દર્શન કરવાથી મનની બધી મનોકામનાઓ પૂરી થાય. ડોક્ટર, આ કેમ બોલતો નથી? કે ચિંતા જેવું તો નથી ને? ના ના, એવું કંઈ નથી. માથા પર વાગ્યું છે પણ ભાનમાં આવી જશે. તેમણે પહેલા કીધું હોત ને તારો દીકરો લંગડો છે, હું ક્યારે તારી જોડે લગ્ન જ ના કરતી. ટેલિગ્રામ ગ્રુપ, એની વેબસાઇટ, એ બધી જ લિંક ગોહિલ સર ચેક બોક્સમાં મૂકશે. કારણ કે રેગ્યુલર તમારે જો આ માહિતી જોઈતી હોય, અમે દરેક પ્રકારના ગેસ્ટને ઇન્વાઇટ કરીએ છીએ, વેપાર, જોબ, ડોક્ટર, વકીલ,
દરેક પ્રકારના ગેસ્ટને ઇન્વાઇટ કરી અલગ અલગ માહિતી આપ સૌ સુધી નિઃશુલ્ક આપવાનો પ્રયત્ન કરી છે. ફક્ત તમારો ને અમારો સમય. વિરલસિંહભાઈને જયારે મારે ફોનમાં વાત થઈ તો વિરલસિંહભાઈએ તો પહેલું જેમ કીધું, બેન જે આર્થિક યોગદાન હોય ને મને કહે છે હું તમારા એકાઉન્ટમાં આપી દઉં. મેં કહ્યું વિરલસિંહભાઈને કે આમાં કોઈ જ આર્થિક યોગદાન નથી, તમારો સમય આર્થિક યોગદાન કરતા પણ કિંમતી છે કે તમે જે માર્ગદર્શન આપી રહ્યા છો. તો એના માટે થેન્ક યુ સો મચ વિરલસિંહભાઈ. પ્લીઝ ગોઈલ સર. ફિલ્મના નિર્માતા ઘનશ્યામસિંહજી પણ આપણી સાથે આજના વેબિનારમાં જોડાયેલા જ છે, તો હું બે મિનિટ ઘનશ્યામસિંહજીને કહીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરી અને વિસ્તૃત માહિતી આપે. જય માતાજી, જય દેવશ્રી મિત્તલબા, અને આજના જે અતિથિ વિશેષ તરીકે એવા પરમ મિત્ર શ્રી વિરલસિંહને ખૂબ ખૂબ અભિનંદન. કેમ કે આ એક સમાજ લેવલે જે કામ કરવું ને, એ જ એક આપણી રાજપૂત સમાજની ગરિમા છે. વિશેષ તો કહેવાનું કંઈ એટલું બધું મહત્વ નથી, પણ તમે જે પરિસંધી પ્રતિમાં જે અહીંયા આપણે ડાયરેક્ટ ફોન કરી અને ડાયરેક્ટ ઓનલાઈન આ તમારા બંને થકી મને જે અત્યારમાં જે સપોર્ટ મળ્યો છે, અન્ય સમાજનો મળ્યો છે, આપણા સમાજનો મળ્યો છે, અને આમાં ઘણા બધા ઓનલાઈન છે અને ન હોય પણ એ લોકોને હું કહો કે આપણે એક એક સમાજ અને એક એક હાથે તાલીમ અને આપ બધાનો શાસ્ત્ર કરશે ને તો રાજપૂત સમાજ જે ખરે નહીં કરી બિઝનેસમાં પણ કરી શકે છે, કોઈ પણ ક્ષેત્રમાં આપણામાં એક આવડત હોવી જોઈએ. અને પ્લાનિંગથી કરો ને એટલે કોઈ પણ કામ છે ને તમારે વિચારવું ન પડે, એમાં પ્લાન આપવો આપણે માઇન્ડ હોવું જોઈએ, અને માઇન્ડથી જોડાવશો ને તો તમે કોઈ પણ ક્ષેત્રમાં તમે વિચારો કે વિરલસિંહ કીધું કે એક રૂપિયા ના બે રૂપિયા મળે, પણ આપણે ક્યાં એક રૂપિયો ઇન્વેસ્ટ કરવો ને એ આપણે જોવું જોઈએ કે સામે બે રૂપિયા ક્યાં મળે એમ. એટલે પ્લાનિંગથી આપે જે પરિસંધિ પ્રતિમાં ઘણા બધા આમાં અતિથિ વિશેષ તરીકે આવી ગયા, મને પણ લીધો હતો, પણ આપના માધ્યમથી જે દરરોજ જ્યારે એપિસોડ ત્યારે આપનું ટ્રેલર બતાવો છો એટલે મને પણ ગર્વની લાગણી. આ ઓસ્કાર એવોર્ડથી પણ વિશેષ કાર્યક્રમ કહેવાય, કેમ કે ઓસ્કાર એવોર્ડ તૂટી જાય છે પણ એક સમાજને એક એક સાથે 50 લોકો 100 લોકો જોઈ શકે અને વિદેશમાં પણ જોઈ શકે, એટલે હું બધાને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વિરલસિંહ, હમણાં જ મારી લગભગ 8-10 દિવસની અંદર જ એકી સાથે લગભગ 30-40 સિનેમાની અંદર રિલીઝ થાય છે, એમાં અત્યારથી જ બધાના મને ફોન આવે છે, પણ હું સમાજને પણ વિનંતી કરું છું કે દરેક લોકોનો સાથ સહકાર મળે. આ મારા માટે નથી પણ હોસ્પિટલ બનશે કહેવાય છે ને કે રાજપૂત સમાજ જે ધારે કરી શકે, એટલે આ એક માધ્યમ છે, આપ બધાના માધ્યમથી જ અહીંયા હું પ્રોડ્યુસર બને, પ્રોડ્યુસર નથી એક સમાજ સેવક પહેલા જ હું. આપ બધાને ખ્યાલ જ છે, જયદેવસિંહભાઈને ગોયલ સાહેબને ખબર છે, મિત્તલબાને ખબર છે, તમને ખબર છે, વિરલસિંહ આપણે અમદાવાદ મળ્યા ત્યારે પણ વાત થઈ હતી કે હું આમાં નાનો મોટાનો કોઈનો સવાલ જ નથી, આપ બધાના ધક્કે જ અમે વધ્યા છીએ એમ. અને તમારે જ્યાં અમારી જરૂર પડે તો અમને યાદ કરજો, અમારે જ્યાં જરૂર પડે તમને યાદ કરશું. ખાલી એવું નથી કે આપણે પરિસંધિ પ્રગતિમાં મળ્યા અને આપણે વાત થઈ હતી, પણ એની ટાઈમ 24 કલાકમાં ગમે ત્યારે મારો કોલ કરવો. આજે હું રસ્તામાં તો મારા ગોયલ સાહેબ વાત થઈ હતી, હું કે રસ્તામાં તો કચ્છમાંથી આવો તો હું જોઈન્ટ થઈશ, થોડો વાલ લાગશે પણ જોઈન્ટ થઈ જઈશ, કેમ કે બધી જગ્યાએ બધા કાર્યક્રમમાં જવું પડે ને. અને બીજું એ કે મારે હું રાજપૂત સમાજને આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ જે સનાડા છે એટલે દર વર્ષે શક્તિમાની જયંતિ આવે છે ને, એટલે આ વખતે આખા ગુજરાતમાં જેલા ઝાલા પરિવારના ઘરે દીવા તો થશે પણ ધામા પાટણી દીઘડિયા આપ પણ જોઈ શકશો. કેમ કે એક આપણે ધાર્યું હતું કે આપણો જન્મદિવસ શું છે તો આપણે માતાજીનો કેમ નહીં, એટલે દરેક ઝાલા પરિવારના ઘરે તો દીવા પ્રગટાવશે, પણ દરેક જે ગામ છે એ બધું મારું એક આયોજન હતું અને સમાજનું આયોજન હતું, મેં વિચારી અને કરી. એટલે 23 તારીખે 946માં શક્તિમાં જન્મ જયંતિ છે, એટલે ધામા દીઘડિયા પાટડી અને સનાળા અને ગામે ગામ દીવડા પ્રગટ છે, એટલે એક આપણે કેમ કે મોદી કેમ કે છે કે આ ઝંડો લહેરાવો, એટલે આપણે ઝાલા પરિવાર એમ એવું નહીં વિચારો કે ખાલી ઝાલા પરિવાર જે પોતપોતાના માતાજીને માનતા છે, જન્મદિવસ હોય એક આપણી એક ફરજ થાય છે અને આપણે માએ જ આપણે આપ્યું છે તો આપણે આપણા દીકરાનો જન્મદિવસ ઉજવી કે ભાઈનો ઉજવી કે ઘરના ન ઉજવી, પણ માતાજીના જન્મદિવસ નિમિત્તે અમે મહાઆરતીપૂર્ણ આયોજન કરશું અને આપ લાઈવ પણ જોઈ શકો 23 તારીખે. એટલે બધાને વિનંતી કે ખાસ
જોજો. અને બીજું અભિનંદન કે નાની નાના પાયે થી મોટી શરૂઆત કરી અને આથી વધારે શરૂઆત કરો, જ્યાં અમારી જરૂર પડે તો એ અમને કહેજો. અને મિતલબા ને જયદેવસિંહ ને પણ ખૂબ અભિનંદન આપું કે પોતાનો સમય કાઢીને જે સમાજ લેવલે જે કામ કરે છે ને, એટલે એને તો એટલા વખાણ કરીને એટલા ઓછા છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન. અને બસ લગભગ 4-5 દિવસ ની અંદર હું કયા પણ થિયેટરમાં રિલીઝ થશે ને આપણે માહિતી મળી જશે. અને બધાનો સાથ સહકારથી એક બસ મેં માધ્યમ કે અમારું એક ફિલ્મ એટલે મારું નથી, આપ બધાનું અને આપ બધાના સહકારથી જે ફિલ્મ રિલીઝ થઈ છે અને અત્યાર સુધીની અંદર રેકોર્ડ બ્રેક થયો છે ખાલી સૌરાષ્ટ્ર કચ્છની અંદર. આપણે વિચાર, મને સારા સારા પ્રોડ્યુસરનો ફોન આવ્યો કે અમે અમે તમને બીજું ફિલ્મ બનાવો, અમે તમને સપોર્ટ કરી. મેં મારે બીજું નથી બનાવવું, મારા સમાજ લખી જ્યાં હશે ને ત્યાં હોઈશ, બાકી મારે બીજી જરૂર નથી. હું આપણા બિઝનેસમાં આપણે આપણે સપોર્ટ થઈ. અને આ માધ્યમથી કહેવા માંગુ છું, કોઈ પણ આપણા સમાજના કોઈ પણ મકાન બનાવે કે ગમે ત્યારે કાંઈ બંગલો બનાવે તો ટાઇલ્સ માટે મને ગમે ત્યારે યાદ કરજો, હું વગર GST તમારા ઘરે પહોંચાડી દઉં. મારો બિઝનેસ એ છે કન્સ્ટ્રક્શન લાઈનની અંદર અને ટાઇલ્સનો. એટલે ખૂબ ખૂબ અભિનંદન જયદેવસિંહ અને મિતલબાને અને વિરલસિંહને, વધારે મદદ કરો એવી અપેક્ષા. જય માતાજી. સિરામિક એસોસિએશન માં એમનું પોતાનું કારખાનું છે અને ઘણો મોટો બિઝનેસ છે અને અત્યારે એક નિર્માતા તરીકે પણ એ આવી રહ્યા છે. એટલે જેટલા પણ જોઈ રહ્યા છે એ એવું ના વિચારે કે એજ્યુકેશન કે પૈસા પછી જ બિઝનેસ કરી શકાય. તમારામાં આવડત હોય તો તમે ગમે ત્યારે ટોચ ઉપર બિરાજમાન થઈ શકો છો. થેન્ક યુ ઘનશ્યામસિંહભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર ઘનશ્યામસિંહજી. નેક્સ્ટ લે રીના કોરબા ચાલા. ખમા ઘણી વિરલસિંહજી ભાઈ સર, દિવાળી ઉપર અને દિવાળીના શુભ અવસરના દિવસોમાં આપણે બધા મળ્યા છીએ એટલે સર્વેને આગામી નવા વર્ષ છે ખૂબ ખૂબ બધા જ પ્રગતિ કરો અને બધા જ પ્રગતિના પંથે જાઓ એવી શુભકામના. વિરલસિંહજી ભાઈસા, ખાસ તો આપને એ પૂછવું છે કે કોઈ પણ બિઝનેસ જોઈન કરીએ ને ભાઈસા, તો એની બિઝનેસ પોલિસી, બિઝનેસ સ્ટ્રેટેજીસ હોય અને ખાસ કરીને બિઝનેસ ફોર્ડ, એનાથી એડવાન્સમાં અવેરનેસ જરૂરી છે. અને આપણા રાજપૂત સમાજના બહેનોને ફિલ્ડનો અનુભવ નથી હોતો, કારણ કે મર્યાદામાં ઘરમાં ઘરમાં જ મોટા થતા હોય છે. તો આપણા રાજપૂત સમાજની એક મોરલ ડ્યુટી એવી પણ બનશે કે એને મેન્ટલી કેવી રીતે પ્રિપેર કરવા અને એને ટ્રેન્ડ કેવી રીતે કરવા, તો આપનું શું માનવું છે ભાઈ સાહેબ? એટલે અમે એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ કે રાજપૂત સમાજના વ્યાપારીઓ કે ઉદ્યોગપતિઓ, ધારો કે હું છું મિનરલ વોટર બિઝનેસ કરું છું 2006 થી, તો મારો 18 વર્ષનો અનુભવ છે. તો હું એક તૈયારી બતાવું છું સમાજને કે કોઈ દીકરાને મિનરલ વોટર બિઝનેસ શીખવો હોય તો વર્ષમાં ઓછામાં ઓછા 2 દીકરાને હું ટ્રેનિંગ આપીશ. એટલે એ પ્રોજેક્ટની અંદર કોઈને બિઝનેસ શીખવો હોય આવા પ્રોજેક્ટોમાં, તો આપણા જ ઉદ્યોગપતિઓને અમે રેફર કરીશું કે આ તમારે ધારો એસી રિપેરિંગનો ધંધો શીખવો હોય તો અમની જોડે જાઓ, પ્લાસ્ટિક ઉદ્યોગનો ધંધો હોય તો અમની જોડે જાઓ. અને અમારી જોડે ઘણા બધા સપોર્ટ મળ્યા છે કે જે લોકો તમને ધંધો શીખવાડવા તૈયાર છે. એટલે તમને એવું લાગશે કે તમને આખો ધંધો નહીં શીખવાડે, કોઈ બી વેપારી આખો ધંધો ના શીખવાડે, પણ તમને બેઝિક કે પહેલું બીજું ત્રીજું પગથિયું શીખવાડે ને તો એ બહુ મોટી વસ્તુ છે. અને આપણા સમાજના મને તેવું છે કે તમને 100-100% બિઝનેસ શીખવાડશે. અને હું તો બહુ વિનંતી કરું છું બધાને કે તમે જે ફિલ્ડમાં ધંધો કરવો હોય એ ફિલ્ડમાં ઓછામાં ઓછું 1-2-3 કે 6 મહિના ત્યાં આગળ નોકરી કરો, તો જ તમને ખ્યાલ આવશે કે નીચેથી ઉપરના લેવલ સુધી કયા રીતે કામ થાય, તો તમે નુકસાન નહીં કરો અને અઢળક નફો કરશો. આ મારી વિનંતી છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈઓ ભાઈઓનો સંપર્ક કરી શકે ભાઈ સા, પણ બહેનોને તો ભાઈઓ પાસે ટ્રેનિંગ લેવી હોય તો એને સહજ સંકોચ થાય. બેન, ઘણી બહેનો આપણા વ્યાપારમાં છે, હું કદાચ નામ ગણાવું ને તો 15-20 નામ તો હાલ ગણાવી દઉં. અને હજુ તો અમે બહેનોના બિઝનેસમાં અમે એટલું અમે જ્ઞાત નથી અમે મર્યાદાના ભાગ રૂપે, પણ અમે 23 ડિસેમ્બરે 15 એવી બહેનોને સન્માનિત કરવાના છીએ કે જે સારા બિઝનેસમેન છે
અને સમાજમાં બી સેવા આપે છે. 23 ડિસેમ્બરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ આ મહિલા એન્ટરપ્રિનર રાજપૂત છે એમને સન્માન કરવાનું કામ પહેલું કરી રહી છે. એટલે એમાં આવજો, આપને ઘણું માર્ગદર્શન મળશે એમાં. વાત કરે ને તો એ પેલા પોતાનો પરિચય આપી દે જેથી કરી અને વિરલસિંહજી ને અને બીજા કોઈ નવા વ્યુઅર હોય તો એમને ખ્યાલ આવે વિરલસિંહભાઈ. જય માતાજી. જય જયસિંહભાઈ મિત્તલભાઈ. જય માતાજી સર્વને. વિરલસિંહભાઈ, મારું એવું કેવું હતું કે આપણે રાજપૂત વેપારમાં જો આપણે કરી રહ્યા છો એમાં આપણા એવા યુવાનો કોઈ હોય કે જે નોકરી કરવા માંગતા હોય અને કામ શીખવા માંગતા હોય તો મારું કોન્ટેક્ટ કરવા કોન્ટેક્ટ કરાવજો, એમને આપણે લાઈન આપીશું. થેન્ક યુ વેરી મચ. તમારો અમાર તમારી જ વેપારની જરૂર છે. થેન્ક યુ વેરી મચ. જી, કારણ કે આપણા કને અહીંયા કને અત્યારે એવી ટીમ છે કે જે પટેલો અમારા ઘણા મિત્રો છે એવા નોકરી, હું પોતે નોકરીમાંથી બિઝનેસ ચાલુ કર્યો, 2 વર્ષ નોકરી કરી હતી મેં પોતે. અને જયદ્રશ્રીભાઈ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ. જય માતાજી. અવાજ આવે છે બરાબર? હા હા. જય માતાજી. પહેલા તો જયદેવસિંહભાઈ ને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અને વિરલસિંહજી ભાઈ, હવે નામ જ વિરલ છે એમનું, અને કામે વિરલ કામ કરી રહ્યા છે. બિઝનેસના આપણા બધા બિઝનેસ એન્કરેજમેન્ટ માટે બધી સોશિયલ મીડિયામાં ખાલી વોટ્સઅપ કે ફેસબુકનું પેજ બનાવીને ના થાય, એની બદલે ગ્રાઉન્ડ લેવલ જે એક્ટિવિટી કહેવાય એનું સારું ઉદાહરણ વિરલસિંહજીભાઈએ પૂરું પાડ્યું છે. આ બધી એક્ટિવિટી કરીને મારા ખ્યાલથી કંઈક ગોલેરા બસ લઈને કંઈક પ્રવાસમાં ગયા હતા, સ્કૂટરની રેલી કાઢી હતી, એ પછી આવડા મેઘદીપસિંહભાઈને લઈને ફોરેન એજ્યુકેશન ટ્રીપ. એટલે આ બધું મતલબ ગ્રાઉન્ડ લેવલનું કામ છે. ખાલી ફેસબુક ને વોટ્સઅપમાં મેસેજો અને એકબીજા ઓલો ઠીંગો બતાડીને લાઈક કરે એનથી બિઝનેસ નથી થવાનો. આ ટાઈપની એક્ટિવિટી બહુ જરૂરી છે ગ્રાઉન્ડ લેવલે એકબીજાને પુશ કરવા. હવે આમાં હું થોડું એડ કરીશ કે હજુ આપણે નાનું નાનું વિચારીએ એની બદલે આપણે હવે થોડું આપણે ગમે એમ તો આપણે રોયલ ફેમિલી રજવાડા થોડુંક બહાર મોટું મોટા ક્ષેત્રમાં લાર્જ ક્ષેત્રમાં જઈએ. તમને મારે હમણે મતલબ એક વાત થઈ હતી, તમને જસ્ટ કહી દઉં કે આપણા જે આ જે NSE નેશનલ સ્ટોક એક્સચેન્જના જે પ્રમુખ છે ને CEO એ આશિષસિંહ ચૌહાણ, એમની સાથે મારે 3-3.5 વર્ષ પહેલાં એક પર્સનલ મીટિંગ થઈ હતી. હું અને ધરમસિંહભાઈ જે અમદાવાદમાં છે અમે મળેલા. એ કે બાપુ કોઈ કે રાજપૂતો આવતા નથી મારી પાસે એવો કોઈ પ્રોજેક્ટ કે એવું કોઈ IPO લઈને. એકચ્યુઅલી તમને ખબર છે આખું મૂડી આપણે બધાને મગજમાં જે ઘૂસવું ઘૂસેલું છે કે મૂડી હોય તો જ ધંધો થાય. મૂડી નહીં, તમારી પાસે કોન્સેપ્ટ ટેકનોલોજી અને એને જો રજૂ કરવાની હોય તો પૈસાનો સ્ત્રોત્ર, લોકો તમારી પાછળ લાઈન લગાડીને પૈસા આપવા તૈયાર છે. અને આ સ્ટોક કેમ આ બધા મારવાડી લોકો ને એ લોકોના બધા IPO બહાર થાય ને જેવા ઓવર સબસ્ક્રાઇબ થઈ જાય કે એ બધું આખું મેનિપ્યુલેટ કરવાનું, કે એ બધું હું બેઠો છું કે જો સારા પ્રોજેક્ટ લઈને આવો તો એ કે દેર ઇઝ અ પ્લેન્ટી ઓફ મની, એમ કે મનીનો પૈસા માટેનું કોઈનું અટકી પડતું એવું છે નહીં. હું આ ધરમસિંહભાઈની જ વાત કરું, એ પોતે દુબઈમાં હતા અને એક કંપનીમાં પોતે મતલબ ડ્રિલિંગ ને બધામાં એન્જિનિયર તરીકે જોબ કરતા હતા. એમાંથી બધી ટેકનોલોજી શીખી અને એમણે અત્યારે એમની પોતાની ડ્રિલિંગ રિગ ત્યાં ઈરાનમાં, દુબઈમાં અને શારજામાં 5-6 મોટા કોન્ટ્રાક્ટ લીધા છે. અત્યારે એમણે ONGCના પાટણમાં 2 જે બંધ પડેલા ડ્રિલિંગ વાળા કુવા છે એનું આખું એને લઈને ટેક ઓવર કર્યું છે. 12,000 કરોડનું ટર્ન ઓવર. એક નાનકડો 34-35 વર્ષનો એન્જિનિયર દીકરો આપણો
દસ વર્ષમાં આટલી બધી પ્રગતિ 12,000 કરોડ નો, અને હવે એમને મેં કીધું એમ કે આ આશીષસિંહ ચૌહાણ ને આખું વાત કરીને એ લોકો આખું ઓફશોર ડ્રિલિંગ રિગ નો એમનો આઈપીઓ બહાર પડવાના છે, સાઉથ એશિયન પેટ્રોલ, મે બી અંડર 4-5 મંથ એમનું બધું અત્યારે પેપર વર્ક ચાલુ છે બધું સેબી સાથે, એટલે એ પણ આવશે. એટલે આવા કોઈ પ્રોજેક્ટમાં તમે હાથ નાખો તો પૈસાની કોઈ દિવસ પેલી કમી નથી એમ. એટલે મેઇન તો આપણે ખાસ આવા બધા મતલબ વિરલસિંહભાઈ જેવા ગ્રાઉન્ડ લેવલે એકબીજાને એન્કરેજ કરવા, આપણે જે માઇન્ડસેટ અત્યારે લઈને બેઠા છે કે ભાઈ આપણે શું કરી શકીએ આપણે, અને થોડુંક આપણે નો ડાઉટ આપણે આ બધા જે અત્યારે આઈપીએસ આઈએએસ ની તૈયારીઓ માટે એ બધું છે, પણ આપણે કારકુન ઘડવાની આરોહાર થોડા બિઝનેસમેનો તૈયાર કરીએ એના માટે પણ આપણે જરૂરી છે. હું તો આ વિરલસિંહભાઈને એમ કહીશ કે ઇવન આ તમે જે મિનરલ વોટર છે, વોટરમાં તમે આગળ વધોને, તમને ખબર છે અત્યારે ગુજરાતમાં જે અત્યારે આપણે સી વોટરમાંથી આરો જે કહેવાય સી વોટર આરો બિઝનેસ, એ કરોડો મિલિયન્સ ઓફ જામનગર રિફાઇનરી એ 4 પ્રોજેક્ટ જે આરો વોટર કન્વર્ઝન માટે આપ્યા છે, સ્પેનની કંપની આપ્યા છે. જો કોઈ ગુજરાતી હોત ને એ લોકો રિલાયન્સ વાળા તો પહેલા કોઈ ગુજરાતીને આપે આ બધી ટેકનોલોજીઓ, જસ્ટ એમાં થોડી નોકરી કરો ને આ જે સીવો આપણી પાસે ગુજરાતમાં મોટા મોટો ખારો મતલબ દરિયાનો પટ્ટો છે, એ પટ્ટો આપણે આ જે નર્મદાના પાણીને આપણે જે કચ્છમાં લઈ જઈને જે કોસ્ટ આવે છે એનાથી 1/10 ભાગની કોસ્ટમાં આપણે સી વોટર એને મીઠું કરી અને ખેતીબાડીમાં ને એ બધામાં ઉપયોગ કરે. આવા બધા પ્રોજેક્ટમાં થોડીક ટેકનોલોજીકલી સ્પેન ને ફ્રાન્સની જ કંપનીઓ કરી શકતી હોય, આમાં થોડુંક શીખીને આપણા ભાઈઓને એ બધા ઉતરે તો મતલબ આમાં પૈસાનો ને સક્સેસનો બધો વરસાદ વરસે એમ છે. હજુ આ બધામાં મતલબ આગળ વધવાની જરૂર છે. એટલે ખાસ ખાસ તમને બધાને મતલબ આવી બધી એક્ટિવિટીઓમાં રાજપૂત ભાઈઓ હવે આપણે ખાખીમાંથી બહાર તો આવી જ ગયા છીએ, છતાં હવે થોડુંક કારકુની અને આઈએસ આઈપીએસ ની આરોહાર આપણે થોડાક આ બિઝનેસમાં એમાં પણ આગળ વધીએ એવી શુભકામના, અને વિરલસિંહભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા. જય માતાજી. મારો પરિચય આપવાનો રહી ગયો, હું મહેન્દ્રસિંહ ચુડાસમા યુએસએ થી બોલું છું, હું યુએસ એરફોર્સમાં છું અને હું 30 વર્ષ દુબઈ હતો ઓઇલ એન્ડ ગેસ બિઝનેસમાં, એટલે થોડુંક બિઝનેસનું ઇન આઉટ બધી ખબર છે મને. જય માતાજી. સર્વપ્રથમ તો જયદેવ સાહેબ આપના જન્મદિન ખૂબ ખૂબ શુભેચ્છા, અને બધા જ ને દિવાળીની શુભેચ્છા, નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છા. અને વિરલભાઈ સાથે તો મારે ટેલિફોનની ઘણી વાર ચર્ચા થતી હોય છે, અને એમનું ગ્રુપમાં પણ હું છું, ખૂબ જ સારું કામ કરે છે, અને બસ એ શુભેચ્છા દેવી હતી કે આ જ રીતે જ કન્ટિન્યુ કરતા રહીએ, અને સમાજને હવે લાગે છે કે ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ પણ બિઝનેસમાં જે રીતે એક સમયમાં આપણે એ કહેવાતે કે એસટી અને પોલીસ અને આર્મીમાં સૌથી વધુ યુવાનો ક્ષત્રિય સમાજના હતા, એમ મને એવું લાગે કે વિરલસિંહ સાહેબ જેવા, જયદીપસિંહ સાહેબ જેવા અને મિત્તલભાઈ જેવાનો જે સારો સંઘર્ષ છે, એટલે ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ બિઝનેસમાં પણ આ જ રીતેનું નામ કરશે એવી અપેક્ષા છે. જય માતાજી. મારું નામ જાલા દૈવસિંહ છે, અને મારો પોતાનો હિમાલય સોલર એન્ડ સોફ્ટવેરનો બિઝનેસ છે, ફ્રેન્ચાઇઝી મોડ્યુલનો બિઝનેસ છે. જી, થેન્ક યુ દેવસિંહભાઈ. અમને તો ખ્યાલ હતો, પણ જે નવા જોડાયા છે એમને ખ્યાલ ના હોય, અને પાસ્ટમાં દેવસિંહભાઈ પણ અમારા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. થેન્ક યુ દેવસિંહભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. માનસિંહજી ગોહિલ પોતાનું માઇક અનમ્યુટ કરે ત્યાં સુધીમાં હું મિત પિંકુ ને કહીશ કે એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરે. આપના આઈડી માં લખેલું હશે, આપનું નામ આપ ઇન્ટ્રો માં બોલી શકો છો.
આપનું રાઈટ હેન્ડ છે સરે જે નામ કીધું એ આપનું ગૂગલ આઈડી માં બીટ પિંકુ નામ છે ને માઈક એમનો અનમ્યુટ માઈક અનમ્યુટ કરજો ભાઈ માઈક અનમ્યુટ માટે મોબાઈલ સ્ક્રીન એટ ઓકે ઓકે જી જી હા જી જય માતાજી આપ સર્વેને મારું નામ મયુરસિંહ વાઘેલા હું પેથાપુરનો વતની છું મારો બિઝનેસ છે મયુર ફર્નિચર જેમાં હું ફૂલ ફર્નિચરના બધા જ કામ લઉં છું પીવીસી પ્લાય બંને મટીરિયલમાં અને આપણા રાજપૂત વ્યાપાર વિકાસ મંડળનો ખૂબ ખૂબ આભારી છું એના થ્રુ મને ઘણું સારું કામ મળી રહે છે અને આગળ પણ આ કાર્ય સતત ચાલુ રહે અને રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ગ્રુપ આગળ વધતું રહે તેવી હું અપેક્ષા રાખું છું મારું નામ છે કરણ સિંહ રાજપૂત ગામ પેટલાજ અને મારો બિઝનેસ છે ફર્નિચર નું કામકાજ છે મારું અને હું વિરલસિંહ રાવલ ના ખૂબ જ નજીક રહું છું બાજુની સોસાયટીમાં જ રહે છે વિરલસિંહ રાવલ અને મારે ને એમને 6-7 મહિનાનો પરિચય છે પણ એમના થકી આ વર્ષની અંદર મને 1.5-2 લાખ રૂપિયાનો વેપાર થયો છે એટલા માટે એમનો ખૂબ ખૂબ આભારી છું અને રાજપૂત વેપાર વિકાસ મંડળનો પણ ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ નાની ઉંમરમાં મને મુમેન્ટ મળી છે લાઈફની પહેલી એવી મુમેન્ટ છે કે જે મને મળી છે અને હું આ રાજપૂત વેપાર વિકાસ મંડળનો ખૂબ ખૂબ આભારી છું જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી જોડાઈ રહીશ અને એક નાનો કાર્યકર્તા છું પણ કોશિશ કરું છું કે જ્યાં સુધી મારી થતી થશે એટલી મહેનત કરીશ મારી અંદર જી 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 હાજી થેન્ક યુ એટલે વચ્ચેના બે બટન છે નીચે દેખાય છે રેડ કલર નું હાજી જય માતાજી સાહેબ આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના જય માતાજી મિતલબા જય માતાજી વિરલસિંહભાઈ અને બધા જે અત્યારે હાજર છે હું લોક ગાયિકા છું અને વિરલસિંહભાઈ સાથે હમણાં ઘણા વર્ષથી અમે સાથે જોડાયેલા છીએ અને એમના વેપાર વિકાસ મંડળના અંતર્ગત એક કલા વિકાસ મંડળ ચાલે છે તો એના દ્વારા એમણે કલા ક્ષેત્રને પણ ઉદ્યોગમાં આવરી લીધેલો છે એટલે કલા ક્ષેત્રમાં સંગીત ગીત વાદ્ય પછી ઇવેન્ટમાં મંડપ ડેકોરેશન એ બધું જ આપણા જ ભાઈ બહેનોને મળે એવા એમના અથાગ પ્રયત્ન રહે છે અને મારી વાત કરું તો હું આ વેપાર વિકાસ મંડળ દ્વારા લગભગ 20-25 પ્રોગ્રામ દરેક સિઝનમાં કરું છું અને આના માટે હું વિરલસિંહભાઈને ખૂબ ખૂબ આભારી છું કારણ કે એ દરેક કોઈ પણ પ્રોગ્રામની ઇન્કવાયરી આવે તો તરત ગ્રુપમાં મૂકી દે કે આને આને લગતા જે કંઈ હોય એ નંબર ઉપર ટ્રાય કરો એટલે આપણા જ પ્રોગ્રામ આપણને જ મળે બધું કામ આપણા જ ભાઈ બહેનો કરે એ માટે એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને ખરેખર આ બહુ સરાહનીય કામ કરે છે જય માતાજી ભગવાન એમને કહેશે અને સમાજના ઘણા બધા કાર્યક્રમોમાં એમને પ્રાર્થના અને એવા અમુક કાર્યક્રમમાં એમને એ નિઃશુલ્ક સેવા પણ આપે છે અને બહુ જ સારા જેન્યુઅન એમના માટે શબ્દો મારી પાસે ઓછા છે એટલા સરસ હર્ષદબાનો સ્વભાવ છે થેન્ક યુ હર્ષદબા જોઈનિંગ અને આ 20-25 જે પ્રોગ્રામ કર્યા છે એમાં પછી ભાગ રાખજો અમાર બધાનો ચોક્કસ ચોક્કસ આજે પણ વધારે સફળતા પ્રાપ્ત કરો એ શુભેચ્છા હર્ષદબા જય માતાજી થેન્ક યુ બધાનો આભાર દરેક આપણા રાજપૂત સમાજને વિરલસિંહજી બાપુ ને મિતલભાઈ રીના કુંવરબા અહીંયા જે દેખાય છે મને એમને બધાને અને બધા
દરેક જે હાજર છે અત્યારે સર્વેને જય માતાજી. ઓકે, મારો પોતાનો બિઝનેસ છે ગાંધીનગર જીઆઈડીસી ની અંદર. હું પોતે રાજેન્દ્રસિંહ રાજ, ગામ અડાસ, અને હાલમાં ગાંધીનગર જીઆઈડીસી માં મારું પોતાનું મેન્યુફેક્ચરિંગ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ છે. ઓકે, દુનિયાના વર્લ્ડના લગભગ 22 દેશોની અંદર ફિઝિકલી હું ફરી આવેલો છું, જે સર્ચ માટે ને બધા ઘણી બધી જગ્યાએ, જેને લઈને મોટિવેશનલ્સની જેમ વાત કરતા હતા કે આપણા જે બિઝનેસમેન જે પાછા પડે છે, ક્યાં પાછા પડી રહ્યા છે અને કઈ જગ્યાએ વીક પોઈન્ટ પડે છે એને પોઝિટિવ કરવાનું બી કરું છું. સાથે આજે મારું જે અત્યારે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર તો આપના સમાજને એવી રીતે હું લાભ થઈ શકું કે કદાચ કોઈ બહેનો છે એ કે આપણા રાજપૂત સમાજની બ્રાન્ડ, આપણા રાજપૂત સમાજની બ્રાન્ડના નામે હું પોતે નો ઇન્વેસ્ટમેન્ટમાં હું મટીરિયલ આપું, સેલ આઉટ થાય એટલે એવું કોઈ વહીવટ કરનાર હોય તો હું પોતે મટીરિયલ આપીશ, જેની માર્કેટ ડિસ્ટ્રીબ્યુટર વેલ્યુ 1 લાખ હશે અને એમઆરપી 2.5 થી 3 લાખ રૂપિયા હશે, પણ એ હું તમને આપણી લેન્ડિંગ કોસ્ટ પ્લસ ખાલી સર્વિસ ચાર્જ સિવાય કશું પ્રોવાઈડ કર્યા વગર હું તમને એ કરી શકું, જે બેસીને આપ નિર્ણય કરી શકશો. જે બહેનો માટે ઇનિશિયલી જે છે બહેનોનું ડેઈલી યુઝનું છે એનાથી શરૂઆત કરે, બાકી આપણી પાસે ફૂલ રેન્જ છે જેમાં જે બ્રાન્ડેડ ઇન્ડિયાના બ્યુટિશિયન્સ છે એ આપણી વસ્તુઓ ડાયરેક્ટલી એ લોકો જ યુઝ કરે, જેમ કે જાવેદ હબીબ છે, પછી આ યુનિસેક્સ છે, એ બધાને ત્યાં આપણો સપ્લાય ચાલે છે. તો એ ક્વોલિટી જે છે જે બહેનોને નાના પાયે ફ્રી ઓફમાં, અત્યારે તો હું આપું છું ફ્રી ઓફમાં નથી આપતો, પણ જે સેલ આઉટ કરીને રિટર્ન કરી શકે, જે આપણે પોતા બી હું 2 વખત મેં હાજરી આપી હતી, તો હું એ આપણા સમાજ માટે સપોર્ટ થઈ શકું છું એ રીતે, જેને ઇન્વેસ્ટમેન્ટ ભલે ના કરવું હોય પણ મટીરિયલ મળ્યું તો એને થઈને રિફંડ તો કરી શકે છે, પ્રોફિટ બી કમાઈ શકે છે. જેમ કે આપણે ત્યાં કાઉન્ટર શરૂ કર્યું છે આપણું, આનું ફરસાણનું ને બધું કાઉન્ટર શરૂઆત કરી છે, સાથે આ લોકો એડ કરી શકે છે એ કાઉન્ટર પર રાખીને, કોઈને બહાર પોતાના ઘરેથી કરવું હોય, જે એકબીજાને બહેનોને કરવું હોય એ પણ કરી શકે છે. સાથે જેને બી જે લોકોને બિઝનેસ વિશે ડીપલી મોટિવેશનલ તરીકે જાણવું હોય કે ભાઈ આ મારે લાભ ચાલતું નથી, કારણ કે ઘણી વખત શું છે કે જોબને દરેકના માઇન્ડ જોબ ઉપર સેટ થઈ ગયા હોય છે, બિઝનેસ ઉપર સેટ થવા માટે એને કમસે કમ 2 થી 5 વર્ષનો સમય તો આપવો જ પડશે, નહીં આને ઇન્વેસ્ટમેન્ટ. હમણાં જ પેલા ભાઈએ કહ્યું ઝીરો, તો ઝીરો ઇન્વેસ્ટમેન્ટ થી છે આ જે મારી કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી છે એમાં મારું વર્ષનું 10 થી 12 કરોડનું ટર્નઓવર છે, પણ એ બી મેં ઝીરો થી શરૂઆત કરી, ઝીરો થી, કારણ કે ઝીરો થી એટલે કે પહેલા માર્કેટ માર્કેટિંગ પોઝિશન ઉપર માર્કેટ સર્ચ કર્યું ને ત્યાં માર્કેટિંગમાં કમિશન ઉપર કામ કરીને ઓર્ડરો ઉપરથી પછી એ ઓર્ડરો લઈ અને એને ટર્નઓવરમાં કન્વર્ટ કર્યું, આજે પોતાની ઇન્ડસ્ટ્રી ગાંધીનગર જીઆઈડીસી છે. અને બીજી અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છે આપણે ઇન્દોર હાઈવે ઉપર, એ પોતાને બીજી લેવા જઈ રહ્યા છે, મતલબ આ ટાઈમ 8-10 વર્ષનો છે. તો એવું એવું જે માહિતી જે એક્સપિરિયન્સ જે લોકોને શેર કરવા છે એ ફરીની કોઈ બી એવી જગ્યાએ હોય તો હું આવીને સ્ટેજ પર જણાવી શકું છું, કારણ કે એવા યુવાનોને આપણે તૈયાર કરવા જરૂરી છે જે પાછા પડે છે. આપણા ફેમિલીની અંદર એક જ માઇન્ડ હોય છે કે તું ટીચર થા, શિક્ષક થા, વકીલ થા, એન્જિનિયર થા, એ કારણ કે ફેમિલીમાં જોબ કરવા વાળા હોય એટલે એમના દિમાગની અંદર જોબ હોય છે. જ્યારે અહીંયા મારો બાબો બી બિઝનેસ કરે છે, એનોથી નાનો બી બિઝનેસ કરે છે, ફેમિલીનું જો એ છે ને માહોલ, એ બિઝનેસ માહોલ થઈ ગયેલો છે, એટલે એ માહોલ ઘરમાં ઉભો કરવો જરૂરી છે, ત્યારે એ બહાર આવશે ઘરમાં અને સમાજમાં બંનેમાં. અને આ જ વસ્તુ આપણે એને ઉતારવી પડશે, કારણ કે હવે જે જોબ મળે છે 10-15 હજારની જ જોબ મળે છે, કે 20 જે નાના 10-12 હજાર 10મું 12મું ભણ્યા હોય ઇવન ડિપ્લોમા વાળાને બી આટલી જ જોબ મળતી હોય છે 10-12-15 હજાર રૂપિયા, જેને સારું એક્સપેક્ટેશન જોઈતું હોય એ નેચરલી એને બિઝનેસમાં કન્વર્ટ થવું જ પડશે, કારણ કે આવનારો સમય બી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જતો રહ્યો છે, પરમાનન્ટ પીઆર થવા વાળા છે એવો તો ચાન્સીસ હવે મળવાનો નથી, ગવર્મેન્ટ જોબના ચાન્સીસ બહુ ઓછા છે. આપણો રાજપૂત સમાજ ખમીરવંતી તો છે જ, પણ એ ખમીરવંતી આમ આમ એવો પગ ચૂસાથી મુકતા હતા બહાર,
કે ભાઈ આ રાજપૂત છે ગમે તેમ લડી લેશે, તો એવી મર્દાનગી અહીંયા બતાવવાની, હવે તલવાર ભૂલીને પેન ઉપર મર્દાનગી બતાવવાની જરૂર છે આપણી, તો આ વસ્તુ ઉપર થોડો ફોકસ કરવી જરૂર છે. સમય ગણપ દરેકને સાંભળવાના હોય, સર્વે બાપુ ને જય માતાજી, જય માતાજી મિત્તલબા, જય માતાજી વિરલજી બાપુ. બાપુ હું તમને મળી ચૂકેલો છું આપણે ગોતા. આપનું જે પણ માઇન્ડસેટ હોય કે આપને પણ નુકસાન ન થાય એ રીતના બીજા બહેનોને પણ કામ મળી શકે એવી અપેક્ષા. થેન્ક યુ સો મચ. હા, હું એ રીતે જ કહેવા માંગુ છું કે આપણે રાજપૂત સમાજે ઇન્વેસ્ટમેન્ટ તો કરવાનું નથી આવતું, પણ વસ્તુ તો હું પ્રોવાઈડ કરું તમને આપણા રાજપૂત સમાજના બ્રાન્ડની, અને એ બહેનોને ઘર ઘર, કારણ કે જે બહેનો શરૂઆતમાં તો ખાલી શેમ્પુ સાબુ જ વેચી શકે તે બ્રાન્ડેડ છે, પણ આપણી પાસે ફૂલ રેન્જ છે, ઓલ ઓવર બ્યુટી પ્રોડક્ટ ફૂલ રેન્જ છે, ફ્યુલ રેન્જ, એ રેન્જની અંદર આવતા જેને જોઈતી હોય એ વસ્તુ આપણે પ્રોવાઈડ કરી શકીશું. જય માતાજી. અમે તો આ પ્રોગ્રામ વિશે જેટલું કહીએ એટલું ઓછું છે, અને વિરલસિંહ આજે માહિતી આપીને આ પ્રોગ્રામમાં જોડાવાનું સદભાગ્ય મારું થયું એટલે મને આનંદ છે. શરૂઆતમાં વાત થઈ કે વેપાર કરવા માટે છે સંકલ્પ જોઈએ અથવા કલ્પના શક્તિ જોઈએ, તો મારો અનુભવ આપને શેર કરીશ કે જો તમારી કલ્પના અદ્વિતીય હોય, કલ્પના તમારી અદ્ભુત હોય, તો રિઝલ્ટ તો મળી જાય છે. વેપાર કરવા માટે પૈસાની જરૂર હોતી નથી, રિયલમાં નથી હોતું. તમે જે કંઈ બિઝનેસમાં જવા માંગો છો, જ્યાં જોબ કરતા હોય ને, ખાસ યુવાનોને કે જ્યાં જોબ કરતા હોય ત્યાં મારી પોતાની કંપની છે એ રીતે જોબ કરો, અને 8 કલાકની જોબમાં 10 કલાક આપો, તો આપને બિઝનેસ થતા, બિઝનેસમેન બનતા કોઈ અટકાવી ના શકે. અને માઇન્ડસેટ કરવાની ખૂબ જરૂર છે, કેમ કે સમાજને ઉપર લઈ જવા માટેનો એક જ માત્ર ઉપાય છે. આપણે ગવર્મેન્ટ જોબમાં ગમે એટલા જઈશું તો એ જે એક બિઝનેસમેન કરી શકે એવું ના કરી શકે. માનો કે એક ગામમાં 10 IPS હોય તો ગામનો ઉદ્ધાર ના થઈ શકે, પણ કદાચ એક ગામમાં જો 2 બિઝનેસમેન હોય તો આખા ગામ માટે ઘણા બધા ઉપયોગી થઈ જતા હોય છે. ઘણી બધી વાતો છે, પણ હું મારો અનુભવ કહું તો મેં એવી કલ્પના કરી કે મારી 35 વર્ષની ઉંમર હોય તો 35 લાખ રૂપિયા સેલરી થવો જોઈએ. ધેટ ટાઈમ આઈ વોઝ ઇન હિમાચલ, મારી 2008માં મેં મારો ધંધો, 2009માં મેં અમદાવાદમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તો મારું પહેલું ડ્રીમ એવું હતું કે 35 વર્ષે મને 35 લાખ રૂપિયા સેલરી કોણ આપે. તો એક જ રસ્તો હતો કે ધંધો જ કરવો પડે, બીજો કોઈ ઓપ્શન જ નથી. 35 લાખ રૂપિયા સેલરી તો કોણ આપી શકે. હવે ધંધો કરવા માટે એક રૂપિયો હતો નહીં મારી પાસે, તો મને એમ થયું કે હું એક નાની લારી લઈ લઉં, લારી પર પુસ્તકો વેચું. પછી એમ થયું કે યાર ડ્રાઇવિંગ લાયસન્સ તો રાતે રિક્ષા ચલાવું, આ કરું કંઈ, પણ 35 લાખ પહોંચું છે. તો ભગવાન છે ને, તમારી જે કલ્પના શક્તિ હોય ને એ પ્રમાણે ભગવાન તમારી આજુબાજુ એવા 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 લોકોને પહોંચાડે અથવા એવી વસ્તુનું નિર્માણ કરે. પણ મેં માનો કે એવી કલ્પના કરી કે મારા 35,000 રૂપિયાની સેલરી જોઈએ છે તો મને રિક્ષા જ ચલાવો, પણ 35 લાખ કહ્યું તો ભગવાન વિચાર્યું કે યાર 35 લાખ પહોંચાડવા માટે ત્યાં રિક્ષાથી કેવી રીતે મેરા આવશે. અને ક્યાંક ક્યાંક એવા એવા સંજોગો ઉભા કરે, અને મેં મારું એક ટ્રેડિંગનું કામ સ્ટાર્ટ કર્યું અમદાવાદમાં, પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં ટ્રેડિંગ કરવાનું, દુકાને દુકાને ફરવાનું, કોઈના જોડેથી બુક છાપવાની, એમ કરતા કરતા ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ગયો. અને જ્યારે મારું 35મું વર્ષ થયું ત્યારે મારી યરલી પ્રોફિટ મારો 27 લાખ રૂપિયા હતો. તો 35 વર્ષ મને એમ થયું કે યાર મેં કલ્પના કરી 35 લાખની, તો 35 લાખ રૂપિયાની જગ્યા 27 લાખ કમાતો હું થઈ ગયો યરલી ઇન્કમ. પછી મને એમ થયું કે યાર આ તો યરલી આ 35 લાખ થઈ ગયું, જ્યારે મારો સેલરી એ વખત 80,000 હતો 2009માં, મંથલી સેલરી 80,000 હતો. તો મેં કલ્પના કરી 35 લાખ થઈ ગયો, તો મને એમ થયું કે યાર આ તો કામ કરે છે. પછી મેં એવી કર્યું કે 35 લાખ દર મહિને થવું જોઈએ. નાવ મારી કંપની, મારી પોતાની ઇન્ડસ્ટ્રી છે, મેં 2 વીઘામાં મારી પેકેજિંગ ઇન્ડસ્ટ્રી બનાવી છે. લાસ્ટ ટુ લાસ્ટ 2021માં જ મેં આખો પ્રોજેક્ટ 15-17 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ આખો બનાવ્યો, જમીન કન્સ્ટ્રક્શન ને બધું થઈ. નાવ આ વર્ષે અમે લોકો 30 કરોડ અપ કરીશું, હું એકલો જ ઓનર છું કંપનીમાં, 30 કરોડનું ટર્ન ઓવર કરું છું યરલી.
અને આ વર્ષે 35 લાખ દર મહિને, એટલે મેં એક નવું ડ્રીમ બનાવ્યું, 4.20 કરોડ રૂપિયા મારો પ્રોફિટ હોવો જોઈએ. 35 × 12 કરોડ એટલે 4.20 કરોડ થાય. ગયા વર્ષે 4.20 કરોડ પ્રોફિટ થઈ ગયો. હવે મેં એવું મારાથી લખાવ્યું છે કે મારે 1000 કરોડની ઇન્ડસ્ટ્રી બનાવી છે અને 10000 કરોડ સુધી બી પહોંચ્યું છે. તો મારા હિસાબે આપણે એક સંકલ્પ કરીશું, એક સ્ટ્રોંગ ડ્રીમ બનાવીશું. તો મેં એક હમણાં વાક્ય લખ્યું, નિશાન ચૂક માપ નહીં નીચું નિશાન. આપણે એક સ્ટ્રોંગ કલ્પના શક્તિ એક સિદ્ધિ સુધી પહોંચવાનું એવી એક જોરદાર એક ડ્રીમ બનાવીશું તો બીજી બધી વસ્તુઓ તો ઓટોમેટિકલી થઈ જાય છે. અને આ બધા યુવાનોને હું એક સજેસ્ટ કરીશ કે ધ સિક્રેટ બુક છે અને ધ સિક્રેટ મૂવી બી છે, હિન્દીમાં, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં, ત્રણેયમાં અવેલેબલ છે. તો આપ બધાએ જોવી જોઈએ. એનાથી જીવનમાં એટલો બધો ચમત્કાર થાય છે કે આપ જે વિચારો એવું થઈ જતું હોય છે. એટલે ખાલી વિચારવાથી બી નહીં થતું, એ પ્રમાણે આપના સ્ટેપ કરો, પ્લાન હોય, તમે જે વિચારો છે ને મેકિંગ એક્શન પ્લાન બી હોય. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. એટલે છે ને, હું, મને ડાયરી લખવાનો ખૂબ મોટો શોખ, એટલે હું દરેક ડ્રીમ લખું. જ્યારે જ્યારે મને કંઈક વિચાર આવે, માનો કે અત્યારે મને વિચાર આવ્યું, એટલે મહેન્દ્રસિંહભાઈએ કહ્યું કે 12000 કરોડનું ટર્નઓવર કરે છે, બરાબર. તો મને તરત જ વિચાર આવ્યો કે યાર 12000 કરોડ લખે છે તો હું 1,20,000 કરોડ કેમ ના લખું. એટલે હમણાં હું ડાયરીમાં લખી દઈશ અને આપને આ પ્લેટફોર્મ થ્રુ કહું છું, હું ચોક્કસથી ત્યાં પહોંચીશ. એટલે જે જે કંઈ આપ કલ્પના કરો છો એવું 90% થતું જ હોય છે. આપ અત્યારે માનો કે આપની જે કંઈ જિંદગી છે અથવા જ્યાં છો આપ, એ આપની એક કલ્પના શક્તિનું જ એક ઉદાહરણ છે. આપ જેવું વિચાર્યું છે એ પ્રમાણેનું જીવન થતું હોય છે. જય માતાજી. જી રાજેન્દ્રસિંહભાઈ, આપણે માઇન્ડ પાવરની જ વાત કરી કે આપ ઈચ્છો એ મેળવી શકો છો અને આપ પણ જે ઈચ્છો એ મળે. અને અમે આશા રાખીએ કે આપ સમાજને સાથે રાખો અને સમાજના ભાઈઓ બહેનોને પણ કામ આપો એવી અપેક્ષા. થેન્ક યુ રાજેન્દ્રસિંહભાઈ, થેન્ક યુ સો મચ. ગોહિલ સર, પ્લીઝ નેક્સ્ટ. જી થેન્ક યુ. નેક્સ્ટ માવીસ, આપ આપનો માઇક અનમ્યુટ કરી. અને આપ છેલ્લી બેચ ના વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરો છો અને ફોરેન એજ્યુકેશન માટે જવાવાળા વિદ્યાર્થીઓને પણ તમે એમ કહો છો કે એના એ વિચારો પણ બહુ સારા છે. અને સાથે સાથે જયદેવસિંહ મિતલબા, આજે આપણે જે નવા નવા જે દર વખતે આપણે જે અતિથિ વિશેષ હોય એમની એમની સાથે વાત કરવાનો તો બહુ સરસ અનુભવ થાય જ છે. પણ મહેન્દ્રસિંહ સરવૈયા સાથે જો થોડું કમતું બોલે છે, બહુ સરસ બોલે છે. સોરી મહેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, હાજી હાજી મહેન્દ્રસિંહ ચુડાસમા બહુ સરસ બોલે છે, થોડુંક બોલે છે પણ બહુ સરસ. અને બીજું કે વીરેન્દ્રસિંહ, આપના લોગો, આપના પાછળ જે લોગો છે, જી સૌથી ઉપર ચોખા છે અને ચાંદલા છે, પાંચ ચોખા અને ચાંદલા, પછી વચ્ચે નામ છે, આજુબાજુમાં સુભલાપ છે, છેક નીચે તલવાર છે અને સેન્ટરમાં રૂપિયો છે. રૂપિયો, તલવાર એટલે રૂપિયાનું હું કોમ્બિનેશન નથી ખબર પડતું. અને પેન, પેન બી છે પેન. એટલે અમે સમાજને એવું કહેવા માંગીએ છીએ, તમે જુઓ રૂપિયાનો સિમ્બોલ અમે મોટો રાખ્યો છે, એટલે અમારે સમાજને ક્યાંક એવું એવું ધ્યાન દોરવું છે, વિનંતી કરવી છે કે આપણે તલવાર સારી છે, આપણે કરી ચૂક્યા, અભ્યાસમાં બી ઘણા આગળ નીકળી ગયા, પણ આર્થિક ક્ષેત્રે હવે જબરજસ્ત ઝુંબેશ ચલાવવી પડશે અને એવો એક ગોલ બનાવવો પડશે કે ભાઈ આટલા એક વર્ષમાં 500 યુવાનોને વ્યાપારી બનાવવા છે, ભલે નાનું ટર્નઓવર કરતા હોય. આવી એક ઝુંબેશ અમારે ઉપાડવી છે અને એના અમે કામ કરી રહ્યા છીએ. અને તમને બીજી વાત ઉમેરું, હમણાં જ એક બહુ બહુ મોટો સમાજ છે જેણે હમણાં રાજ્યનું સન્માન કર્યું, એ લોકોના પ્રોગ્રામમાં સેન્ટરની અંદર, સેન્ટરની અંદર આજુબાજુમાં એજ્યુકેશન, વિધવા સહાય, એસ એકેડમી, હોસ્પિટલ અને સેન્ટરની અંદર એ લોકોએ શું રાખ્યું છે ખબર છે? બિઝનેસ ટ્રેનિંગ સેન્ટર. હવે વિચાર કરો,
એ લોકો બી એવું સમજે છે કે જેને આપણે એડવાન્સ જ્ઞાતિ સમજીએ ને એ બી હાલ બી સમજે છે કે ભાઈ બિઝનેસ તો સેન્ટરમાં રાખવું જ પડશે. એટલે અમને એવું લાગે રાજપૂત વેપારી ભાઈ બહુ પરફેક્ટ જઈ રહ્યું છે કે આર્થિક બાબતો અને વેપાર નો આગળ વધવાની ચિંતા કરીને અમે નીકળ્યા છીએ આજે. જી બહુ બધી ઓછી વેકન્સી હોય છે જોબની, અને અપ્લાય કરનારા બહુ બધા હોય છે એટલે બધાને જોબ નથી મળી શકવાની. મહાવીરસિંહભાઈ અમારા એવા ઓડિયન્સ છે જોનાર બધા, તેમજ વિરલસિંહભાઈને કહી દઉં કે એમનો એક પ્રશ્ન હોય પણ બધા પ્રશ્નોને સાઈડમાં મૂકી દે, અને એક 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 પ્રશ્ન કે માહિતી હોય એ લાખ રૂપિયાથી પણ વિશેષ હોય. મને મારું સિંહાસન ડોલતું લાગે છે કે હવે કદાચ એ પ્રશ્નો મહાવીરસિંહભાઈ પૂછવાનું ચાલુ કરી દેશે, એટલે મારે હવે એલર્ટ રહેવું પડશે પ્રશ્નો માટે. કે બહુ બેસ્ટમાં બેસ્ટ મહાવીરસિંહભાઈ આપ પ્રશ્નો પૂછો છો. થેન્ક યુ સો મચ મહાવીરસિંહભાઈ. થેન્ક યુ. સોરી વચ્ચે હું થોડું ઇન્ટરપ્ટ કરીશ. આજે લક્ષ્મી અને શૌર્યની તલવારનું જે કીધું છે, આપણે વિષ્ણુ પત્ની લક્ષ્મી એટલે વિષ્ણુ પત્ની કહીએ આપણે, અને વિષ્ણુ એટલે તમે જોયું મતલબ સુધાર મતલબ ભગવાનનો અવતાર, એટલે લક્ષ્મી ત્યાં જ ટકે જ્યાં શૌર્યતા હોય, જે પાછું એનું રક્ષણ કરી શકે. તમે માઇક આંગલા હોય તો તમારી પાસે લક્ષ્મી ટકવાની નથી, એ લખીને લ્યો. એટલે શૌર્યની સાથે જ લક્ષ્મી અને એનું કોમ્બિનેશન થાય ને તો જ બધું આગળ વધે. આજે અમેરિકા મહાસત્તા છે, એની સાથે સાથે એનું પોતાનું શૌર્ય ટકાવી રાખે છે, એને આખી દુનિયાને તલવાર કાઢ્યા વગર આંખ દેખાડીને નમાવી શકે છે, ત્યારે એ આજે મતલબ આર્થિક રીતે પણ એક મહાન સત્તા બનીને બેઠી છે. એટલે આ બધી વસ્તુનું બહુ જરૂરત છે કે ખાલી તમે પૈસો કરો ને પછી તમે પાછા આ મતલબ ડિફેન્સમાં ને એ બધામાં વીક રહ્યો તો કાલ સવારે કોઈક તમારા ઘર મતલબ બનુ બનાવેલા ઉપર કોઈ પારકા શિયાળિયા ઘર ધણી થઈ જશે. એટલે હારોહાર લક્ષ્મીની પૂજાની સાથે સાથે શૌર્યની પૂજા આપણે રાજપૂત લોકોએ કરતા જ રહેવું જોઈએ. લોકોનું રક્ષણ કરવું એ આપણો ધર્મ છે, એટલે એ તો મૂકવાનું જ નથી એમ. એટલે એ તો ખાસ આ બેનું કોમ્બિનેશન બહુ જરૂરી છે. એટલે એમના સિમ્બલને ખાસ તમને મતલબ એના માટે પણ તમને ખૂબ ખૂબ અભિનંદન. જી થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહ અને ચુડાસમા સાહેબ. મોસ્ટ ઓફ જેના રાઈટ સ્ટેન્ડ હતા એ બધાએ વાત કરી લીધી છે, અને સમય પણ 1 કલાક ને 30 મિનિટ ક્યાં જતો રહ્યો એ પણ ખ્યાલ નથી રહ્યો. તો સર એક મિનિટ, આ માનસીજીનું રાઈટ હેન્ડ બતાવે છે, જો તમે તમારું માઇક અનમ્યુટ કરી શકતા હો તો વાત કરી શકો છો માનસીજીભાઈ. અપીલ કરવા માંગુ છું, જે જરૂરી છે અપીલ સમાજને. હું રાજપૂત વેપારીઓ વતી એક અપીલ કરું છું આપ બધાને કે આપ લોક ક્યાંક એવી આદત પાડો કે એવી ચિંતા વ્યક્ત કરો કે રાજપૂત સમાજના જે નાના મોટા વેપારી છે એની જોડેથી ખરીદવાનું થોડુંક પ્રયત્ન કરો, જેથી કરી વ્યાપારી સક્ષમ હશે તો સમાજ વધુ ઝડપથી સંગઠનોના કામ કરી શકશે. એટલે કદાચ તમે વિરલસિંહ જોડે ખરીદી ના કરો તો વિરલસિંહને ખોટું નહીં લાગે, પણ કોઈ નવા દીકરાએ મિનરલ વોટરનો બિઝનેસ કર્યો હોય તો તમને ચોક્કસ વિનંતી કરીશ કે એ નવા યુવાનને નવા વેપારીને આપ ચોક્કસ મદદ કરશો, કાં તો એને માલ ખરીદી કરશો. એને ખરીદી ના કહી શકો તો એનો પ્રચાર પ્રસાર બી કરશો, એ જ મારી બે હાથ જોડીને આપ સૌને અપીલ છે. જી થેન્ક યુ સો મચ, અને ઉત્તમ વિચાર બદલ પણ અભિનંદન. જી પ્રેમ બન્ના આપનો રાઈટ હેન્ડ છે, આપ આપનું માઈક અનમ્યુટ કરી અને વાત કરી શકો છો. જય માતાજી બાપુ. જય માતાજી. જય દેવસિંહ બાપુ, વિરલસિંહ બાપુ, બધાને સાંભળ્યા ખૂબ સરસ, મને ગમ્યું. હું ઘણા સમયથી આપની સાથે કનેક્ટેડ છું, બેઝિકલી ફ્રોમ હિંમતનગર. અત્યારે અમદાવાદમાં HDFC બેંકમાં જોબ કરું છું, બરોબર છે. અને બિઝનેસમાં પહેલાં હું કાર લોનનું બિઝનેસ કરતો હતો અને હું ઘણો સફળ થયેલો છું. અત્યારે HDFC બેંક અમદાવાદ આવી ગયો છું. હવે આપના ઘણા ઉત્તમ વિચારો છે વિરલસિંહ બાપુએ, તો ખૂબ સરસ વાત કરી, બહુ ઝીણવટભરી વાત કરી. મારે ખાલી 2 શબ્દો એટલા જ એડ કરવા છે કે એક કસ્ટમર જે ડેટા હોવો જોઈએ, કસ્ટમર બેઝ હોવો જોઈએ, એ ઓનલી ફોર રાજપૂતની જગ્યાએ ઓલ ઓવર બધા જ 18 આલમને સાથે રાખવા પડશે, બરોબર છે. તો તમારો ગ્રોથ ઝડપી થશે. એટલે આપણે ટેકનિકલી અને બધી જ રીતના ટ્રેનિંગમાં એવી રીતના આગળ વધીએ
કે જેથી કરીને બધા જ કસ્ટમરોને આપણે હેન્ડલ કરી શકીએ. આપણે ફોકસ ક્યાં કરીએ છીએ કે રાજપૂત સમાજ રાજપૂત સમાજ રાજપૂત સમાજ, હા આપણે ડેવલપ રાજપૂત સમાજમાં થવું છે, પણ કસ્ટમર તો આપણે બધા જ હોવા જોઈએ. તો પોલાઇટનેસ પણ ત્યાંથી આવશે અને બધાની સાથે મિક્સ થવાની એક રિધમ પણ જળવાશે. જોકે હું મેન્ટેન કરી રહ્યો છું એ વાતને, પણ આપની સાથે થોડી આ શેર કરવી હતી. બીજી વસ્તુ કે એકબીજાને હાથ પકડીને ચાલીએ, જે વિરલસિંહ બાપુએ આગળ જણાવ્યું એ પ્રમાણે કે એકબીજાને સેમિનાર કરીએ તો આપણે એકબીજાને અપડેટ કરીએ કે ભાઈ મારામાં શું ખામી છે અથવા મારામાં શું પોઝિટિવનેસ છે. તો એક બિઝનેસમેન બીજા બિઝનેસમેનને ડેવલપ થવાની ચાન્સ આપી શકશે, બીજા નવા આગળ આવતા દીકરા દીકરીઓ છે એ લોકોને શીખવાડી શકશે. એક આ સેમિનાર બી એક યોગ્ય બાબત છે. બસ આટલું જ મારે કહેવું હતું. થેન્ક યુ મને આટલું સાંભળવા માટે. જય માતા બાબુ. તમને જવાબ આપી દઉં. રાજપૂત વ્યાપારી વિકાસ મંડળ આ ચિંતા છેલ્લા એક વર્ષથી કરે છે કે કસ્ટમરનો ડેટાબેઝ વધારવો જોઈએ, પણ અમુક પ્લાન શું છે કે અમે સમય અનુસાર જ જાહેર કરી શકીએ એ અમારા લિસ્ટમાં છે જ, પણ હાલ અમે એની ચર્ચા કે જાહેરાત નહીં કરીએ. પણ તમે ચિંતા ના કરો, વિરલસિંહ અને વ્યાપાર વિકાસ મંડળ આ માટે એક વર્ષથી કામ કરી રહ્યું છે. જે સમય અંતર તમને જાણ થઈ જશે, ડેટાબેઝ બહુ મોટો આવશે કસ્ટમરોનો. વોટ્સએપ ગ્રુપમાં આપની સાથે હું જોડાયેલી છું અને આપના કાર્યથી હું વાકેફ છું, અને ખૂબ સરસ આ બિઝનેસ રિલેટેડ આપણે જે ગ્રુપમાં અપડેટ આપની હોય છે એ ખરેખર રાજપૂત સમાજના દીકરા દીકરીઓ ખૂબ એ આગળ આવે, અને તમારી જે નિસ્વાર્થ સેવા ભાવના છે ખરેખર બિરદાવવાને લાયક છે. જય દેવસિંહ ભાઈલા, આપને પણ ખૂબ ખૂબ વિશ યુ હેપી બર્થડે એન્ડ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જય માતાજી. થેન્ક યુ, થેન્ક યુ સો મચ દીદી. જય માતાજી મિત્રબા, જય માતાજી બેનબા. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બાસી હર્ષાબા. બાસી સુલેખાબા જાડેજા. નવા વર્ષના આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. અને વિરલસિંહભાઈને સાંભળ્યા, એ લોગો સાથે કરીને કાર્ય કરે છે એ ખરેખર બહુ જ ગમ્યું એમ, કે એની સાથે બે વસ્તુ હોવી જોઈએ, કે એકલું નાણું પણ કામ નથી આવતું, સાથે હિંમત મહેન્દ્રસિંહ ભાઈલાએ કીધું એવી રીતે. પણ ખાસ કે જે કઈ ખરીદી થાય કે જે કઈ જરૂરી આપણે હોય કરે તો એ આપણે આપણા સમાજ પાસેથી પહેલા લઈએ, તો એ આ ભાઈલાનું કહેવાનું છે સાચી વાત છે કે આપણે આપણાને જ પહેલા સપોર્ટ કરીએ, પણ સૌને સાથે રાખીને. એ તો વધારે બિઝનેસમાં પણ આપણે આગળ સફળતા મેળવી શકીએ આવું મારું માનવું છે ખાલી. હા બાકી જય માતાજી. હું સુલેખાબા જાડેજા, કલાપી સ્કૂલ ગોંડલ, નાની એવી સ્કૂલ છે એનું સંચાલન કરું છું. ને બસ આ સતત ઋષિભાઈ ને મિતલબાને ને સાથે સંપર્કમાં છીએ, જેથી ઘણું બધું જાણવાનું મળે છે. જય માતાજી. આપણા આજના અતિથિ વિશેષ એવા વિરલસિંહજી, વિશાલસિંહજી, રાહુલ તથા સૌ અત્યાર સુધી જે નોન સ્ટોપ 1.5 કલાકથી કન્ટિન્યુ, આમ તો 1.5 કલાક ના કહેવાય, 53મો એપિસોડ છે એટલે તો કલાકોની કલાકો અમારી સાથે સહયોગ આપી અને જે બરાબર દરેક એપિસોડમાં પધારે છે એવા આપ શ્રીઓને ખાસ નમ્ર વિનંતી. હજુ પણ કે મેસેજ બોક્સની અંદર વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ મૂકેલી છે, વેબસાઇટની લિંક પણ એમાં મૂકેલી છે, કે જેના થકી આપ ગ્રુપ સાથે વેબસાઇટ સાથે સંકળાઈ શકશો અને નેક્સ્ટ હવે પછીના એપિસોડમાં અતિથિ વિશેષ કોણ છે એનો આશરો પરિચય ને બધી જ માહિતી જનરલી એમાં આવતી હોય છે. તો સૌ ખાસ જોડાયું, અને ગયું વર્ષ આપને ગમે તેવું ગયું હોય પણ આ વર્ષ આપને ગમે એવું જાય એવી અભ્યર્થના સાથે આજના કાર્યક્રમને આપણે પૂર્ણ
ગૌરવથી કરીશું. જય માતાજી, જય ભવાની. કોઈ પણ બહેનોને કોસ્મેટિક નો બિઝનેસ કરવો હોય તો મટીરિયલ ઇનપુટ તરીકે, બીજા એક રાજેન્દ્રસિંહજીભાઈએ બીજી જે એમને પેકેજિંગ ને લગતી વાત કરી, એટલે આજે આજનો એપિસોડ ખાલી મતલબ વાતો કરવાનો નથી, જેને ડાયરેક્ટ મતલબ કઈક ઇનિશિયેટિવ પણ મળે, એક્શનમાં એક્શન મોડમાં પણ આવીએ એવા પણ બે મહારથીઓ આપણને મળ્યા, એટલે ખૂબ ખૂબ આભાર. નફો થયો કહેવાય આજે. હા, આજે નફો આપણે એ જ ને, હવે આપણે ખાલી વાતો કરવાને બદલે હવે એક્શન મોડમાં પણ આવવા માંડ્યા છીએ. પ્લેટફોર્મ હવે જી જય માતાજી. જય 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 માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી.